कामयाबी के दरवाजे उन्हीं के लिए खुलते हैं जो उन्हें खटखटाने की ताकत रखते हैं। गुड मॉर्निंग एवरीबॉडी, हूँ कार्तिक। आप सबनों डार्क अन एकेडमी ना इंडिया लार्जेस्ट लर्निंग प्लेटफॉर्म पर हार्दिक स्वागत करूँ छू। मित्रों, कामयाबी के दरवाजे उन्हीं के लिए खुलते हैं जो उन्हें खटखटाने की ताकत रखते हैं। इफ यू हैव अ डेयर देन यू कैन अचीव। जो जीवन में हिम्मत करसो कोई पण काम में तो तुमने सफलता मिलसे। एटले ज कहे छे ना मित्रों के कामयाबी के दरवाजे उन्हीं के लिए खुलते हैं जो उन्हें खटखटाने की ताकत रखते हैं। तो आ सारा विचार नी साथे ज हूँ कार्तिक आप सौनु इंडिया लार्जेस्ट लर्निंग पॉइंट अन एकेडमी पर हार्दिक स्वागत करूँ छू। नरेश भाई गुड मॉर्निंग, अरविंद सिंह गुड मॉर्निंग, विष्णु डामोर गुड मॉर्निंग, अंजलि गुड मॉर्निंग, अनिल गुड मॉर्निंग, नरेश गुड मॉर्निंग, मयंक गुड मॉर्निंग, हैनिल भाई गुड मॉर्निंग, नीलम बहन गुड मॉर्निंग, आसरी जगदीश भाई गुड मॉर्निंग, चांदनी गुड मॉर्निंग, जय हिंद। तमने बधा ने मारो जो आवाज संभळाई रह्यो छो तो प्लीज एक वक्त कही देजो जय हिंद। स्नेहल गुड मॉर्निंग, जय हिंद। जोगनीमा गुड मॉर्निंग, जय हिंद। આજનો આપણો વિચાર, આપણો લેક્ચર દરરોજ મિત્રો આપણે એક બહુ સારા વિચારથી ચાલુ કરીશું અને બધા જ લોકો આ વિચારને લખી લેજો તમારા માઇન્ડમાં, તમારા મનમાં અને તમારી નોટમાં કે કામયાબી કે દરવાજે ઉન્હીં કે લીએ ખુલતે હૈ જો ઉન્હે ખટખટાને કી તાકત રખતે હૈ। જો તમારામાં તાકત નથી કોઈ વસ્તુની એચિવ કરવાની, એ સપનું જોવાની, તો તમે ક્યારેય સફળ નહીં થાઓ। તમે વિચારી લીધું છે, સપનું જોયું છે મિત્રો કે મારે અધિકારી બનવું છે, તો તમે બની જશો। બસ તમારે એને ખટખટાવવાની તાકાત રાખવાની છે દરવાજાને, ને એ દરવાજાને અધિકારી બનવાનો દરવાજો શું છે, એક્ઝામ આપવાની, ને એક્ઝામ કેવી રીતે આપશો, સારી રીતે તૈયારી કરીને, બરાબર છે? ઓકે, બધાને અવાજ સંભળાઈ રહ્યો છે? લેટ અસ સ્ટાર્ટ, આપણા સેશનને શરૂઆત કરે છે મિત્રો આજના આપણા વિચાર સાથે। ઓકે, ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પોઈન્ટ લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ ચેનલ જે અનએકેડમીમાં છે એના પર હું આપનું સ્વાગત કરું છું। મિત્રો, મારો પરિચય, મારું નામ કાર્તિક છે, છેલ્લા 8 વર્ષથી આ ફિલ્ડમાં છું। મોટિવેશનલ સ્પીકર તરીકે પણ છું, ટીચર તરીકે પણ છું, ઇતિહાસ ભૂગોળ અને કલ્ચરમાં ડાર્ક હોર્સ એકેડમીના ડાયરેક્ટર તરીકે પણ કામ કરું છું। ક્રેક જીપીએસસી ઇન્ડિયાઝ લાર્જેસ્ટ લર્નિંગ પ્લેટફોર્મ છે આ। આમાં તમે શું મેળવશો, વોટ વિલ યુ ગેટ હિયર, ડેલી લાઈવ ક્લાસ હશે મિત્રો, દરેક સબ્જેક્ટના લાઈવ ટેસ્ટ અને ક્વિઝ પણ હશે, સ્ટ્રક્ચર કોર્સ એટલે કે મિત્રો તમને જે એક્ઝામ છે એ પ્રમાણે તમને કોર્સ મળશે, સિલેબસ પ્રમાણે, જીપીએસસી ક્લાસ 1-2 હોય, પીઆઈ હોય, એસટીઆઈ હોય, ટેટ ટાટ હોય, અનલિમિટેડ એક્સેસ છે। એક વખત સબસ્ક્રાઇબ કરી લો મિત્રો, અને ખાસ ખાસ મિત્રો અન એકેડમીની એપ છે પ્લે સ્ટોર પર, એને તમે ડાઉનલોડ કરી લો અને એમાં કાર્તિક સુખવાલ લઈ જઈને લખો જીપીએસસીમાં, અને પ્લીઝ પ્લીઝ ત્યાં જઈને મને ફોલો કરો। ઓકે, કોર્સ ઓન અવર પ્લેટફોર્મ, પ્લેટફોર્મ પર કયા કયા કોર્સ છે મિત્રો, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, પોલિટી બંધારણ છે, હિસ્ટ્રી છે, ભારત ને ગુજરાત, ઇંગ્લિશ ગ્રામર છે, રીઝનિંગ છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે મેથ્સ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, મોક ટેસ્ટ પણ લેવામાં આવે છે, લો પીએસઆઈ અને કોન્સ્ટેબલને લગતા લો એ પણ છે, ગુજરાતી ગ્રામર, ગુજરાતી સાહિત્ય પણ છે, બધા સબ્જેક્ટ અહીં આવી જાય છે। ઓકે, નેક્સ્ટ, હાઉ ટુ રજિસ્ટર ફોર અન એકેડમી સબસ્ક્રિપ્શન, મિત્રો પ્લે સ્ટોરમાં જઈ અન એકેડમીની એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લો, ત્યાં જઈને તમારા ગોલમાં જીપીએસસી સર્ચ કરો, અને જીપીએસસીમાં ગયા પછી તમે કાર્તિક સુખવાલ લખજો એટલે ત્યાં મારી ચેનલ મળશે એની અંદર, અને ત્યાં આગળ મને ફોલો કરો પ્લીઝ પ્લીઝ, અને ત્યાં આગળ મારા વધારાના લેક્ચર, બીજા જે સ્પેશિયલ લેક્ચર છે ત્યાં પણ આવે છે। ઓકે, બતાવશે નરેશભાઈ અન એકેડમી મારો લેક્ચર? આરજે ગુડ મોર્નિંગ, વંદિતા હેલો, દિલીપ દિલીપભાઈ ગુડ મોર્નિંગ। ઓકે મિત્રો, હવે જીપીએસસી સબસ્ક્રિપ્શનમાં મિત્રો 1 મહિના, 3 મહિના, 6 મહિના, 12 મહિના અને 24 મહિનાના કોર્સ અવેલેબલ છે, તમને જેવી રીતે ફાવે એવી રીતે તમે આ કોર્સને સબસ્ક્રાઇબ કરો, કારણ કે બહુ નજીવા ભાવે ઓફલાઈન કરતા બહુ જ ઓછી પ્રાઇસે તમને આ કોર્સ આપે છે, ત્યાં તમને બહુ સારું ટીચિંગ મળશે, અને 6 મહિના માટે જાઓ મારું તમને એમ કેવું છે 5600 રૂપિયાનો છે, અને 1 વર્ષ માટે 7000 અને 2 વર્ષ માટે 8400, અને મિત્રો ખાસ ખાસ તમે મારો કોડ છે KSUS, આ કોડ તમે યુઝ કરશો તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે, અને જે 6-12 મહિનાનું જે છે 7000 એની જગ્યાએ તમને 6300માં જ પડશે। મિત્રો, કોઈ પણ એક્ઝામની તૈયારી માટે 6 મહિનાની જે તૈયારી અથવા તો 1 વર્ષની તૈયારી જોઈએ જોઈએ ને જોઈએ, તો 1 વર્ષનું તમે આ ખરીદી લેશો તો તમને ઘણો ફાયદો થશે। એક બાજુ ઓફલાઈનમાં 20-25 હજાર રૂપિયા છે, બીજું બાજુ આ તમને ઓનલાઈનનો ફાયદો એ છે કે ગમે ત્યારે તમે ભણી શકો, ગમે ત્યાં હોવ ત્યાં,
અને 7000 ની જગ્યાએ 6300 મળશે જો તમારો તમે મારો કોડ KSUS યુઝ કરશો. પછી તમે જો 2 વર્ષ મિત્રો ખાસ જો 2 વર્ષ નું લેશો તો તમને કઈ જ આમાં પડ 1 મહિનાના ખાલી 350 રૂપિયા. મિત્રો તમે કોઈ મૂવી જોવા જાઓ ને મહિનામાં 3 વખત તોય 350 થઈ જાય. તો તમારું કેરિયર બનાવે છે આ વસ્તુ તો 350 રૂપિયા ખાલી મહિનાના ખર્ચો તો 2 વર્ષ માટે તમને 8400 રૂપિયામાં તમને 2 વર્ષ ભણવાનું મળશે. અન એકેડેમીની એપ્લિકેશન ખરીદશો અને તમે જો મારો કોડ યુઝ કરો છો KSUS પ્લીઝ મારો કોડ યુઝ કરજો તમે ખરીદો ત્યારે તો તમને 10% ડિસ્કાઉન્ટ પડશે અને 7560 માં 2 વર્ષનું સબસ્ક્રિપ્શન મળી જશે. ઓકે અને એકેડમી લાઈવ બતાવશે. ઓકે ચલો મિત્રો આજે શું ભણીશું આપણે એની ચર્ચા કરી લઈએ. છેલ્લા 2 લેક્ચરમાં આપણે ઇતિહાસને જાણવાના સ્ત્રોતો વિશે વાત કરી. હવે ઇતિહાસનો સિલેબસ જે છે મિત્રો ખાસ જોઈ લો ક્લાસ 1 2 માટે. એમાં પહેલો ટોપિક શું છે મિત્રો જુઓ બરાબર જુઓ સિંધુ ખીણની સભ્યતા, લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃતિક ઇતિહાસ, કળા, ધર્મ, સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત. તો મિત્રો આજે આપણે સિંધુ ખીણની સભ્યતાની લાક્ષણિકતાઓ અને સ્થળો વિશે ભણીશું. બરાબર છે, તૈયાર થઈ જાઓ મિત્રો. જેવો તમારો સિલેબસ છે એ રીતે જ જઈશું, બાકી કોઈ વધારે પડતી વાતો નહીં. બરાબર આડી અવળી દૂધ અડ્યું નો બકવાસ, સીધી વાત નો બકવાસ. બરાબર છે, એકદમ તમારા સિલેબસ પ્રમાણે જઈશું જેથી તમને એક્ઝામમાં બહુ જ ફાયદો થાય. ઓકે તો પહેલો જે ટોપિક છે આપણે જીપીએસસી ક્લાસ 1 2 નો સિંધુ ખીણની લાક્ષણિકતાઓ અને સ્થળો, તો આની વાત કરીએ છીએ આજે. લેટ અસ સ્ટાર્ટ. ઓકે મિત્રો ઇતિહાસ ઉપર જે આપણે આખો ઇતિહાસ ભણવાનો છે ભારતનો. બરાબર છે, આપણે જોયું છે કે ભારતના ઇતિહાસને છેલ્લા લેક્ચરમાં કે 3 ભાગમાં વહેંચી દીધો, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન. મિત્રો અહીં જોવા પ્રાચીન ભારતના ઇતિહાસનો કાળક્રમ છે. આ એક જ સ્લાઇડ તમે જુઓ ને આખી ટાઈમલાઈન તો તમને આખા ભારતનો પ્રાચીન ઇતિહાસ યાદ રહી જાય. જુઓ પ્રાચીન ઇતિહાસમાં સૌથી પહેલા શું આવે છે મિત્રો, સિંધુ ખીણની સંસ્કૃતિ. સમયગાળો છે ઈસવીસન પૂર્વે 3000 થી 1500. પછી આવે છે ઋગ્વેદિક કાળ, ઈસવીસન પૂર્વે 1500 થી 1000. પછી આવે છે મિત્રો ઉત્તર ઋગ્વેદિક કાળ, ઈસવીસન પૂર્વે 1000 થી 600. પછી આવે છે જનપદ. મિત્રો જનપદ એટલે કઈ વ્યવસ્થા, કોણ કહેશે ફટાફટ? પ્રાચીન કાળમાં જનપદ એટલે કઈ વ્યવસ્થા? પી સ્ક્વેર, ઐશ્વર્યા, નરેશભાઈ, વિજયભાઈ, મિત, વિજયભાઈ, આરજે, અનિલ, વંદિતા, દિલીપભાઈ, સ્નેહલ, કોણ કહેશે કે જન પ્રાચીન કાળની જનપદ વ્યવસ્થા એટલે હાલની કઈ વ્યવસ્થા સાથે સરખાવી શકાય એને? ફટાફટ, પ્રાચીન કાળની જનપદ વ્યવસ્થા એને હાલની કઈ વ્યવસ્થા સાથે સરખાવી શકાય? ફટાફટ, યસ એક્ઝેક્ટ સ્નેહલ પટેલ, જિલ્લા વ્યવસ્થા. વેરી ગુડ સ્નેહલ બેન, વેરી ગુડ, યસ વેરી ગુડ. જનપદ એટલે મિત્રો હાલની કઈ વ્યવસ્થા? મિત્રો તમે જોશો સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે કે એ વખતે કબીલાઈ જીવન હતું. ઋગ્વેદિક કાળમાં માણસ ગામડાનું જીવન જીવતું હતું, ઉત્તર ઋગ્વેદિક કાળમાં પણ ગામડાનું. અને હવે જનપદ, મિત્રો જનપદ એટલે હાલની જિલ્લા વ્યવસ્થા, મતલબ અમુક ગામડાઓનો સમૂહ એટલે જિલ્લા. બરાબર, ગુજરાત 33 જિલ્લાઓનો સમૂહ છે અને ગામડાઓનો સમૂહ હોય એક જિલ્લો એટલે. મહાજનપદ એટલે કઈ વ્યવસ્થા, કોણ કહેશે ફટાફટ? યસ અદીભાઈ, જિલ્લા. આરજે, જિલ્લા. હેનિલ, યસ 20 જિલ્લા, 20. બરાબર છે, હર્ષભાઈ, જિલ્લા. હવે કોણ કહેશે મહાજનપદ એટલે શું? ફટાફટ મિત્રો મહાજનપદ એટલે કઈ વ્યવસ્થા હાલની? નીરવભાઈ, ઓકે કાલથી બ્લુ કલર નહીં લઈશું. યસ એક્ઝેક્ટ અનિલભાઈ, રાજ્યો. વિજયભાઈ રાજ્યો, વેરી ગુડ. નીતિનભાઈ રાજ્યો. સ્નેહલબેન, તાલુકા નહીં આવે, રાજ્યો આવશે. પી સ્ક્વેર, રાજ્યો. આરજે, યસ રાજ્યો. ચાંદનીબેન, સ્ટેટ. એક્ઝેક્ટ મિતભાઈ. તો મિત્રો જુઓ જનપદ એટલે જિલ્લા વ્યવસ્થા, તમને એક્ઝામમાં પૂછી લે, જનપદ એટલે હાલની જિલ્લા વ્યવસ્થા. અને મહાજનપદ એટલે રાજ્યો. મિત્રો સમ ઓફ ડિસ્ટ્રિક્ટ મેક સ્ટેટ. બરાબર, અમુક જિલ્લાઓનો સમૂહ એટલે શું? રાજ્ય. ગુજરાત 33 જિલ્લાઓનો સમૂહ છે. બરાબર, તો જિલ્લા વ્યવસ્થા આવી, જિલ્લા વ્યવસ્થા પછી મહાજનપદો આવ્યા. અને મિત્રો ખાસ જુઓ પ્રાચીન કાળમાં આપણે જોઈશું મહાજનપદોમાં હવે શું આવશે? રાજ્યો. રાજ્યો એટલે હવે રાજ્યોમાં રાજાઓના સત્તા આવશે, વંશ. તો મિત્રો ભારતમાં સૌપ્રથમ જે વંશ આવ્યો મગધ, એ વખતે મિત્રો મહા આપણે 16 મહાજનપદો વિશે ભણીશું. મિત્રો ભારતમાં પ્રાચીન કાળમાં અત્યારે જેમ મિત્રો 28 રાજ્યો છે, 28 રાજ્યો છે ભારતમાં અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો થઈ ગયા છે. તો એવી રીતે એ સમયે ભારતમાં 16 મહાજનપદો હતા અને 16 મહાજનપદોમાંથી સૌથી શક્તિશાળી કયો હતું? મગધ. અને મગધમાં આવેલા રાજવંશોમાં સૌથી પહેલું કયો આવશે? હરિયક વંશ આવશે. મિત્રો હરિયક વંશ પછી કયો આવશે? શિશુનાગ વંશ. શિશુનાગ વંશ પછી કયો આવશે? મિત્રો નંદ વંશ. નંદ વંશ પછી શું આવશે? મૌર્ય વંશ. અને મૌર્ય વંશની સમકક્ષ મિત્રો ભારતમાં વિદેશી આક્રમણો ચાલુ થઈ જશે. જુઓ
અને પછી મૌર્ય વંશ પછી ભારતમાં કયો આવશે? શુંગ વંશ, કણવ વંશ, સાતવાહન વંશ અને ચેદી એટલે કે મહામેઘ વાહન વંશ. અને એ પેરેલલ ભારત પર વિદેશી આક્રમણો થયા. યવનો એટલે કે ઇન્ડો ગ્રીક, પછી સક્ષત્રપો એટલે સિરિયાના, પહલવો એટલે કે ઈરાનના, કુશાણો એટલે ચીની તુર્કિસ્તાન, અને પછી પાછો આ ભારતમાં ભારતના રાજવંશ આવશે ગુપ્ત વંશ. તમે જુઓ મિત્રો, એક જ ટાઈમ લાઈનમાં આખો ભારતનો પ્રાચીન ઇતિહાસ આવી ગયો. તમે આને યાદ રાખી લેશો એટલે આખો પ્રાચીન ભારતનો ઇતિહાસ આવી જશે. મિત્રો આ તમારી બેઝ બનાવી આપ્યો, મેં તમને આખો બેઝ બનાવી આપ્યો છે આ તમને, બરાબર છે? ઓકે, તો મિત્રો આજે આપણે સૌથી પહેલા શાની વાત કરવાની છે? પ્રાચીન ભારતના ઇતિહાસમાં સૌથી પહેલો પોઈન્ટ આવે છે સિંધુ ખીણની સંસ્કૃતિ. એક્ઝેક્ટ વંદનાબેન, હવે એક થઈ ગયું છે, હા બરાબર છે, હવે આઠ થઈ ગયા, યસ એક્ઝેક્ટ, કારણ કે દીવ દમણ ને દાદરા નગર હવેલી એક થઈ ગયા છે. એક્ઝેક્ટ વંદિતાબેન, આઠ આવે, બરાબર છે, કારણ કે દીવ દમણ દાદરા નગર એક થઈ ગયા છે, બરાબર છે. ઓકે ચલો, હવે મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિની શરૂઆત કરીએ છે. મિત્રો વિશ્વની સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિઓ તરીકે આ ચાર સંસ્કૃતિઓને ઓળખવામાં આવે છે. નીલ ઘાટી સંસ્કૃતિ, મેસોપોટેમિયાની સંસ્કૃતિ, ચીની સંસ્કૃતિ અને સિંધુ ઘાટી સંસ્કૃતિ. મિત્રો નીલ ઘાટીની સંસ્કૃતિ એટલે મિશ્ર જે ઈરાનનો પ્રદેશ છે, મેસોપોટેમિયા આફ્રિકાને આપણો ઈરાન ઈરાકનો પ્રદેશ, મેસોપોટેમિયા. ચીનની સંસ્કૃતિ જેને હુઆંગસે નદીની સંસ્કૃતિ કહેવાય છે, કારણ કે પ્રાચીન કાળમાં જે પણ સંસ્કૃતિઓનો વિકાસ થયો બધી નદી કિનારે થયો. અને સિંધુ ઘાટી સંસ્કૃતિ. મિત્રો સૌથી જૂનામાં જૂની ચાર સંસ્કૃતિઓ છે. સૌથી જૂનામાં જૂની ચાર સંસ્કૃતિઓ એટલે શું? કે સૌથી જૂનામાં જૂની ચાર સંસ્કૃતિઓ એટલે મિત્રો આ ધરતીનો ઉદ્ભવ થયો, માણસ આદિ માનવ રૂપે રખડતો હતો, કાચું માંસ ખાતો હતો, અને પછી ધીમે ધીમે એ સંસ્કૃતિનો વિકાસ કરે છે, ટોળામાં રહેતો થાય છે, બરાબર. દરેક સંસ્કૃતિ, દરેક રીતિ રિવાજોની શરૂઆત થાય છે, પૈડાની શોધ થાય છે, આગની શોધ થાય છે, અને એ ટોળામાં રહેતો થાય છે. તો એ સમયે આ ચાર સંસ્કૃતિઓ વિકસી, વિશ્વની સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિઓ છે આ, બરાબર. આમાં નીલ ઘાટી સંસ્કૃતિ, નીલ નદીની સંસ્કૃતિ એટલે મિશ્ર સંસ્કૃતિ, ઈરાન ઈરાક, મેસોપોટેમિયા, ચીનની સંસ્કૃતિને કઈ નદી કહેવાય છે? હુઆંગસે નદીની સંસ્કૃતિ, અને સિંધુ ઘાટી. મિત્રો આ ચારે ચારમાંથી આ વિશ્વમાં સૌથી જૂનામાં જૂની અને સૌથી વધારે ડેવલપ સંસ્કૃતિ એટલે કઈ? સિંધુ ઘાટીની સંસ્કૃતિ, જેને આપણે હડપ્પિયન સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ, અને જેને ભારતની સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. આરાધના બેન, વેરી વોર્મ ગુડ મોર્નિંગ. નીતિનભાઈ, સોરી કહેવાની જરૂર નથી, નીતિનભાઈ તમે બધા સાચા છો, અને આપણે અહીં ચર્ચા કરીએ છીએ, કોઈ સાચો કે ખોટો નથી, આપણે જે સાચી વસ્તુ છે અહીં ડિસ્કશન કરીશું, બરાબર છે? સો કેરી ઓન, તમે તમારા મંતવ્યો અહીં શેર કરો, બરાબર છે? તમે ને હું સરખા છે, આપણે એકબીજા જોડેથી શીખવાનું છે. તો મિત્રો સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિ એટલે સિંધુ ઘાટીની સંસ્કૃતિ એટલે કે આપણા ભારતની સંસ્કૃતિ, એટલે જેને આપણે હડપ્પિયન સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. ચલો જોઈએ આ વિશ્વમાં સૌથી ડેવલપ, મિત્રો હું નથી કહેતો, તમે જોશો મિત્રો આ સિંધુ સંસ્કૃતિમાં કે જ્યારે લોકો કપડાય પહેરતા નતા શીખ્યા, ત્યારે ભારતમાં સિંધુ ઘાટી સંસ્કૃતિમાં એન્જિનિયરિંગ, ટેકનોલોજી બધું ટોપ લેવલે હતું. વન બાય વન આપણે દરેક વસ્તુ માટે ચર્ચા કરીશું. ચલો હવે ઇતિહાસકારો જે વાત કરે છે મિત્રો, આ વાત છે 1826 ની. એક અંગ્રેજ વ્યક્તિ હતો ચાર્લ્સ મેસન, અને આ ચાર્લ્સ મેસન જે અત્યારે જે પાકિસ્તાનનો એરિયા છે ને મિત્રો, એ તો ભારતમાં જ હતો. આ પ્રદેશમાં એને ખબર પડી અમુક વસ્તુઓ ખોદકામથી નીચેથી મળી આવી જમીનમાંથી, તો એને એવું લાગ્યું કે અહીં નીચે જમીનમાં કઈક પ્રાચીન ઇતિહાસના અવશેષો દટાયેલા છે. તો આ ચાર્લ્સ મેસને સૌ પ્રથમ વખત પાકિસ્તાનનો જે એરિયા છે ત્યાં 1826માં આ સંસ્કૃતિની ભાળ મેળવી, એટલે એને ત્યાં તપાસ કરી અને એને ખબર પડી કે ભાઈ આ જગ્યાએ કઈ ને કઈ વસ્તુ છે, કઈ ને કઈ વસ્તુ દટાયેલી છે, બરાબર છે. તો જેનું સૌ પ્રથમ વર્ણન આ ચાર્લ્સ મેસને કઈ જગ્યાએ કર્યું, પોતાની એક પુસ્તક લખી અને 1842માં જે પુસ્તકનું નામ છે નેરેટિવ સ્ટડીઝ. આ નેરેટિવ સ્ટડીઝમાં ચાર્લ્સ મેસને એવું લખ્યું કે પાકિસ્તાન એશિયાનો પ્રદેશ ભારત ઉપમહાદ્વીપમાં આ પ્રદેશમાં કઈ પ્રાચીન સંસ્કૃતિના અવશેષો દટાયેલા છે. પણ મિત્રો એ વખતે જે અંગ્રેજ ગવર્નર જનરલ હતો ભારતનો, એણે ચાર્લ્સ મેસનને ના પાડી દીધી કે ભાઈ અમે અહીં પૈસા કમાવા આવ્યા છે ભારતમાં, અમારી જોડે આવો કોઈ પણ કામ કરવાની અમારી કોઈ ઇન્ટરેસ્ટ નથી, એટલે અમે કોઈ ખોદકામ કરવા માંગતા નથી. પણ પછી મિત્રો કહેવાય છે 1856માં એવું બને છે, કરાંચી થી લાહોર, અત્યારે તો પાકિસ્તાનમાં છે પણ એ વખતે ભારતમાં હતું, 1856માં કરાંચી થી લાહોર રેલવે લાઈન નાખવામાં આવતી હતી. મિત્રો રેલવે લાઈન નાખવામાં આવતી હતી, અને એ વખતે એન્જિનિયર હતા રેલવે લાઈન નાખતી વખતે બે ભાઈઓ, જેમ્સ બ્રાન્ટન અને વિલિયમ બ્રાન્ટન. આ જેમ્સ બ્રાન્ટન અને વિલિયમ બ્રાન્ટનને જયારે રેલવેની પટરીઓ નાખવામાં આવતી હતી એટલે નીચે ખોદકામ કરવામાં આવતું હતું, એના માટે ખોદકામ કરતા એમને પાકી ઈંટો મળી આવી. મિત્રો આ પાકી ઈંટો મળી આવી અને આ જ ઈંટોનો ઉપયોગ આ લોકોએ રેલવે ટ્રેક નાખવા માટે કર્યો.
આ લોકોએ વધારે ખોદકામ કર્યો, ભૂર્યા હતા એટલે ક્યુરિયોસિટી જાગી, આ લોકોએ ખોદકામ કર્યું તો આમણે જોયું કે આ જમીનમાંથી જમીનમાં દટાયેલા આખા નગરો છે, ગામો દટાયેલા છે, જે પાકી ઈંટો મળી એટલે એમને શંકા થઈ કે આ જમીનમાંથી પાકી ઈંટો કેવી રીતે મળે છે. પછી એમને આજુબાજુના ગામવાળાને પૂછ્યું તો એમને ખબર પડી કે આજુબાજુના ગામવાળા પણ એ વખતે ઘર બનાવવા માટે પાકી ઈંટો ક્યાંથી લઈ જતા હતા, અહીંથી. તો મિત્રો જમીનમાંથી દટાયેલા આખું ગામ મળી આવ્યું. અને મિત્રો આ ગામની સૌપ્રથમ ખોજ કરનાર વ્યક્તિ કોણ હતો 1853-56માં? એલેક્ઝાન્ડર કનિંગહામ. અને એલેક્ઝાન્ડર કનિંગહામ છે ને એ કોણ બને છે? સૌપ્રથમ એએસઆઈ. મિત્રો ઇમ્પોર્ટન્ટ વન છે, તમને એક્ઝામમાં પૂછી જાય. એએસઆઈ નું ફૂલ ફોર્મ શું છે? કોણ કહેશે ફટાફટ? એએસઆઈ નું ફૂલ ફોર્મ આરજે નરેશ વંદિતા નીતિન માનસી દિવ્યા. દિવ્યા મારો લેક્ચર ખાલી 9 વાગે જ હોય છે અને મેં ટેલિગ્રામની ચેનલ આપી છે. આરાધનાબેન વંદિતા આરજે હર્ષ નરેશ અનિલ આદિ મિત યસ એક્ઝેટ પિયુષ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા, જેને આપણે ગુજરાતીમાં કહીશું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ, અને એના સૌપ્રથમ અધ્યક્ષ કોણ બને છે? એલેક્ઝાન્ડર કનિંગહામ, બરાબર છે. અને જેણે 1853-56માં આ સિંધુ ખીણની સંસ્કૃતિમાં સૌપ્રથમ ખોદકામ કર્યું. અને મિત્રો એએસઆઈ ની સ્થાપના ક્યારે થઈ? 1865માં થઈ. અને આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? દિલ્હી, બરાબર છે. આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા યસ પિયુષભાઈ નીલમભાઈ નીલમ એક્ઝેટ નીલમબેન વાસુ આર્કિયોલોજી ઓફ સર્વે ઓફ ઇન્ડિયા નિકુંજ, બરાબર છે. નિકુંજભાઈ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દિલીપભાઈ આર્કિયોલોજી નહીં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નહીં આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દિલીપભાઈ સુધારજો મહેત્રા આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા જેને ગુજરાતીમાં કહીશું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ, અને એના સૌપ્રથમ અધ્યક્ષ કોણ બન્યા મિત્રો? એલેક્ઝાન્ડર કનિંગહામ. અને એએસઆઈ ની સ્થાપના થઈ 1861માં અને હેડક્વાર્ટર દિલ્હીમાં છે. હવે મિત્રો આ એલેક્ઝાન્ડર કનિંગહામે જે પાકિસ્તાનનો પ્રદેશ હતો ત્યાં ખોદકામની શરૂઆત તો કરી, પણ 1904માં લોર્ડ કર્ઝન ગવર્નર જનરલ બને છે ભારતમાં બંગાળનો. અને આ વ્યક્તિએ ખોદકામ કરાવી દીધું, ખોદકામ બંધ કરાવી દીધું, અને એને કીધું કે અમે આવા ખાલી ખાલી આવા કોઈ પૈસા વેડફવા માંગતા નથી, બરાબર છે ચાંદીબેન, બરાબર છે. તો ખોદકામ બંધ થઈ ગયું. મિત્રો ફરી વખત કહું છું, રિવિઝન ફરી વખત એક વખત રિપીટ કરી દઉં છું. ચાર્લ્સ મેસન 1826માં સૌપ્રથમ ભાળ મેળવે છે. 1842માં એમણે પુસ્તક લખ્યું નેરેટિવ સ્ટડીઝ, જેમાં ઉલ્લેખ કર્યો કે આ જમીનમાં પાકિસ્તાન ભારતના પ્રદેશ જે છે અત્યારે પહેલાનો ઉપમહાદ્વીપ, ત્યાં આવા કોઈ અવશેષો દટાયેલા છે. તો પછી શું થયું, 1856માં જે કરાચીમાં જે લાહોરમાં રેલવે લાઇન નાખવામાં આવતી હતી એ વખતે એન્જિનિયર હતા વિલિયમ બ્રાન્ટન અને જેમ્સ બ્રાન્ટન, એમને ઈંટો મળી આવી નીચેથી, તો એમણે વધારે ખોદકામ કર્યું. અને એ સમય દરમિયાન 1853-56માં એલેક્ઝાન્ડર કનિંગહામ વ્યક્તિ છે પુરાતત્વવિદ ઇંગ્લેન્ડના, એમણે વધારે ખોદકામ કર્યું, ત્યાં જમીનમાંથી દટાયેલા આખા ગામ મળી આવ્યા. અને આ વ્યક્તિ જ એએસઆઈ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના પ્રથમ અધ્યક્ષ બન્યા. અને એએસઆઈ ની સ્થાપના આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના 1861માં થઈ. પણ મિત્રો 1904માં થાય છે એવું કે ગવર્નર જનરલ આવે છે બંગાળનો લોર્ડ કર્ઝન, એણે આ ખોદકામ કરાવી બંધ કરાવી દીધું, કીધું કે ભાઈ અમારે આવી કોઈ જરૂર નથી, અમારે ખોટો ખોટા આવા પૈસા કોઈ વેડફા નથી, ઓકે. અને મિત્રો ત્યારબાદ છેક 1921માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ, એ સમયના અધ્યક્ષ કોણ હોય છે? જ્હોન માર્શલ. એમની અધ્યક્ષતા હેઠળ પુરાતત્વવિદ હતા ભારતના દયારામ સહાની, અને ખોદકામ કરાવીને જે મુખ્ય સૌપ્રથમ ભારતમાંથી જે હડપ્પિયન સંસ્કૃતિનું જે નગર મળી આવ્યું એને કયું નગર કહેવા, કયું નગર હતું? હડપ્પા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન મિત્રો, તમને એક્ઝામમાં પૂછી લે કે સૌપ્રથમ હડપ્પિયન સંસ્કૃતિનું નગર કયું છે? હડપ્પા. શોધનાર કોણ છે? દયારામ સહાની, બરાબર છે. અને એ વખતે એએસઆઈ ના અધ્યક્ષ કોણ હતા? જ્હોન માર્શલ. મિત્રો આને હડપ્પિયન સંસ્કૃતિ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે સૌપ્રથમ નગર કયું શોધાયું? હડપ્પા. અને આને સિંધુ ખીણની સંસ્કૃતિ તરીકે પણ કેમ ઓળખાય છે? કારણ કે આ સંસ્કૃતિના બધા જ નગરો લગભગ કઈ નદી કિનારે આવેલા હતા? એની શાખા નદીઓ અને જે નદી છે સિંધુ નદી, સિંધુ નદીની આજુબાજુના તટ પર વસેલા હતા આ બધા નગરો, એટલે આને કયા નામે ઓળખાય છે? સિંધુ ઘાટીની સભ્યતા તરીકે પણ. અને હડપ્પિયન સભ્યતા તરીકે કેમ? કારણ કે સૌપ્રથમ નગર કયું મળી આવ્યું? હડપ્પા, એટલે એને હડપ્પિયન સંસ્કૃતિ તરીકે પણ ઓળખાય છે. આ 6 થી 8 હજાર વર્ષ જૂની સંસ્કૃતિની આ વાળ સૌપ્રથમ નગર 1921માં શોધાયું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના અધ્યક્ષ જ્હોન માર્શલ, અને ભારતીય પુરાતત્વવિદ કોણ હતા એમની જોડે? દયારામ સહાની. તો મિત્રો આવી રીતે સિંધુ ખીણની સંસ્કૃતિ હડપ્પિયન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા. તમને બધાને ખ્યાલ આવી ગયો હડપ્પિયન સંસ્કૃતિ શું છે મિત્રો? બરાબર છે, સિંધુ ખીણની સંસ્કૃતિ. સુનિલભાઈ ગુડ મોર્નિંગ, ઐશ્વર્યા યસ, સિંધુ ખીણની સંસ્કૃતિ. તો મિત્રો હવે આ રીતે સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો પાકિસ્તાન, જે અત્યારે પાકિસ્તાન છે પહેલા ભારત જ હતું, ત્યાંથી મળી આવ્યા છે.
અને હવે આગળ વાત કરું મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિની ભૌગોલિક વિસ્તાર બરાબર જોઈ લો મિત્રો ઇમ્પોર્ટન્ટ છે આ બરાબર આની બેસ છે આ સિંધુ ખીણની સંસ્કૃતિનો એટલે કે હડપ્પન સંસ્કૃતિનો બરાબર છે તો જુઓ મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિનો ભૌગોલિક વિસ્તાર જુઓ ઉત્તરમાં માંડા આ માંડા ગામ ક્યાં આવેલું છે ઉત્તરી સીમા કયું છે જમ્મુ કાશ્મીર દક્ષિણની કઈ છે મિત્રો દૈમાબાદ દૈમાબાદ ક્યાં આવેલું છે મહારાષ્ટ્રમાં અને કઈ નદી કિનારે નર્મદા નદીની ઉત્તરે દક્ષિણે બરાબર છે બરાબર જુઓ તમને પૂછી લે મિત્રો કે સિંધુ ખીણની સંસ્કૃતિનો ભૌગોલિક વિસ્તાર ઉત્તરમાં કઈ જગ્યાએ છે માંડા જમ્મુ કાશ્મીરમાં દક્ષિણમાં છેલ્લો છેડો કયો છે દૈમાબાદ મહારાષ્ટ્ર અને પૂર્વમાં ક્યાં છે મિત્રો આલમગીરપુર ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને કયો જિલ્લો મેરઠ જિલ્લો અને પશ્ચિમમાં ક્યાં છે સુક્તા ગેંડોર બલુચિસ્તાન પૂર્વી સીમા તો આખો ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ આનો એરિયા છે તમને એક્ઝામમાં પૂર્વી પૂછી લે કે સિંધુ ખીણની સંસ્કૃતિનો અથવા હડપ્પન સંસ્કૃતિનો સૌથી પૂર્વી છેડો કયો આલમગીરપુર અને પશ્ચિમી કયો સુક્તા ગેંડોર કઈ જગ્યા છે બલુચિસ્તાન જે પાકિસ્તાન પાકિસ્તાનમાં છે પશ્ચિમી સીમા બરાબર છે યસ માંડા ચિનાબ નદી કિનારે છે એક્ઝેક્ટ નીલમબેન બરાબર છે આગળ વાત કરીએ છે તો આની સિંધુ ખીણની સંસ્કૃતિનો જે ઉત્તરથી દક્ષિણનો એરિયા છે કેટલા કિલોમીટરમાં છે 1100 કિલોમીટરમાં અને આલમગીરથી સુક્તા ગેંડોર પાકિસ્તાન સુધી છે એ 1600 કિલોમીટરમાં છે ઓકે તો તમને ઉત્તરી દક્ષિણી અને પૂર્વી પશ્ચિમી સીમાઓ ખબર હોવી જોઈએ કઈ છે સિંધુ ખીણની સંસ્કૃતિ ચલો આગળ વધીએ છે મિત્રો સિંધુ ખીણની ભૌગોલિક વિસ્તારમાં બરાબર સાંભળજો અને જોજો અને લખજો સિંધુ ખીણની સંસ્કૃતિ ભારત સિવાય કઈ કઈ જગ્યાએ ફેલાયેલી હતી પાકિસ્તાન મોહેંજોદડો હડપ્પા ચાહનુદડો અને અફઘાનિસ્તાન સુધી આ ક્ષેત્રોમાં વિકસેલી હતી મિત્રો તમને એક્ઝામમાં પૂછી લે કે સિંધુ ખીણની સંસ્કૃતિ કયા ત્રણ દેશોમાં ફેલાયેલી છે તો ભારત અફઘાનિસ્તાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન મિત્રો 2018-19 માં પૂછાઈ ગયું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિ કયા પ્રદેશો સુધી ફેલાયેલી હતી તો પાકિસ્તાન સિવાય અફઘાનિસ્તાનમાં પણ હતા બે નગરો સોતુબોય અને મુંડીકાક અફઘાનિસ્તાનના બે નગરો કયા છે સોતુબોય અને મુંડીકાક આગળ વાત કરીશ આની બરાબર છે 2018-19 માં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે આ વાત એક્ઝામમાં પૂછાઈ ગઈ છે જે છોકરાઓએ ભૂલ કરી છે અફઘાનિસ્તાન સુધી ફેલાયેલું છે સિંધુ ખીણની સંસ્કૃતિ યસ હેનિલભાઈ ગુજરાતમાં પણ હતી તો મહારાષ્ટ્ર સુધી હતી એટલે ગુજરાત આવી જ ગયું ને બસ દાઈમાબાદ પર્વત નથી બરાબર છે તો આપણે ગુજરાતની વાત અલગથી કરવાની છે સિંધુ ખીણની બરાબર છે હેનિલભાઈ અત્યારે આપણે ખાલી ભારતના પ્રોસ્પેક્ટિવમાં વાત કરીએ છીએ મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિનો જે ઉત્તરથી દક્ષિણ જે છે ને માંડાથી લઈ જમ્મુ કાશ્મીરના અને દાઈમાબાદ મહારાષ્ટ્ર એનો એરિયા કેટલો છે 1100 કિલોમીટર અને પૂર્વથી પશ્ચિમ જે આલમગીરપુર જે છે મધ્ય ઉત્તર પ્રદેશનું અને પાકિસ્તાનનું બલુચિસ્તાન 1600 કિલોમીટર અને આજ સુધી ખોદકામ સુધી મિત્રો લગભગ 2800 ગામો મળી આવ્યા છે નાના મોટા કેટલા ગામો મળી આવ્યા છે 2800 મિત્રો આઝાદી પહેલા જે શોધખોળ થઈ એ આઝાદી પહેલા જે શોધખોળ થઈ એમાં લગભગ 40-50 ગામો મળ્યા અને આઝાદી પછી જે શોધખોળો થઈ એમાં લગભગ 2800 ગામો નાના મોટા મળી આવ્યા છે સિંધુ ખીણની સંસ્કૃતિના એટલે કે હડપ્પન સંસ્કૃતિના મિત્રો હવે આગળ વાત કરું છું સિંધુ ખીણની સંસ્કૃતિ ત્રિભુજ આકારે ફેલાયેલી છે ત્રિભુજ આકારે એટલે શું તો જુઓ મિત્રો તમને બતાવો ત્રિભુજ આકારે છે ત્રિભુજ એટલે ત્રણ જુઓ મિત્રો આમ ત્રિકોણ બનાવે છે આ તમે જોશો ને તો આ ત્રિકોણ બનાવે છે જુઓ તો સિંધુ ખીણની સંસ્કૃતિ તમને પૂછી લે કેવી રીતે ફેલાયેલી છે ત્રિભુજ આકારે બરાબર ત્રિકોણ આકારે ફેલાયેલી છે ઓકે અને એનું ક્ષેત્રફળ કેટલું છે ભારત થી લઈ અફઘાનિસ્તાન પાકિસ્તાન થી લઈ અને લગભગ 13 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને સૌ પહેલા મિત્રો ચાર્લ્સ મેસન નામના વ્યક્તિ 1826 માં સંસ્કૃતિની ભાળ મેળવી અને જેનું સૌ પ્રથમ વર્ણન તેમના 1842 માં પુસ્તક નેરેટિવ સ્ટડીમાં એમણે કર્યું અને મિત્રો રેડિયો કાર્બન પદ્ધતિ છે મિત્રો આપણે જોયું કે કોઈ પણ વસ્તુ કેટલી જૂની છે અને જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે રેડિયો કાર્બન પદ્ધતિ એટલે કે C14 અને આના ઉપરથી ખબર પડી કે સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો કયો છે તમને પૂછી લે મિત્રો ઇમ્પોર્ટન્ટ વન છે ઈસવીસન પૂર્વે 2500-1750 અને આ સંસ્કૃતિ કેટલા વર્ષ સુધી રહી તો 400-500 વર્ષ સુધી આ રહી અને ઈસવીસન પૂર્વે 2200-2000 નો ભાગ જે હતો એ આનો પરિપક્વ સૌથી વધારે ડેવલપ ભાગ આનો કયો છે તમને પૂછી લે કે સિંધુ ખીણની સંસ્કૃતિનો સૌથી પરિપક્વ એક્ઝેક્ટ 12,999,600 એટલે લગભગ 3 લાખ કિલોમીટર થઈ ગયા ને બરાબર છે આરજીભાઈ ઓકે અને ઈસવીસન પૂર્વે 2200-2000 નો જે સમયગાળો છે ને એ એના પરિપક્વ મતલબ એ સમય સૌથી તમને પૂછી લે સિંધુ ખીણની સંસ્કૃતિનો પરિપક્વ સમય કયો હતો સૌથી વધારે ડેવલપ તો 2200-2000 અને નવીન શોધો મુજબ આ સંસ્કૃતિને કહેવાય છે કે 8000 વર્ષ જૂની છે
મિત્રો પહેલા જે શોધો થઈ એમાં એમ કહેવાયું કે આ સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એ સિંધુ નદી કિનારે હતી પણ અને 6000 વર્ષ જૂની પણ જે નવી જે શોધો થઈ છે નવી શોધો પ્રમાણે આને 8000 વર્ષ જૂનું અને સરસ્વતી નદીની સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે બરાબર છે ઓકે તો મિત્રો હવે જો આગળ વાત કરું છું સિંધુ ખીણની સંસ્કૃતિનો ભૌગોલિક વિસ્તાર મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિનો સૌથી મહત્વની શોધ મિત્રો તમારો સિલેબસ છે ને કે સિંધુ ખીણની સંસ્કૃતિનો ફીચર્સ એની લાક્ષણિકતાઓ તો લાક્ષણિકતામાં જો સિંધુ ખીણની સંસ્કૃતિની સૌપ્રથમ મહત્વપૂર્ણ શોધ કઈ છે મિત્રો માણસનું હાડપિંજર મિત્રો જે જુદા જુદા મોહેંજોદડો હડપ્પા જગ્યાએથી મિત્રો લોથલ ગુજરાતમાં માણસના નર કંકાલો મળી આવ્યા છે તો તમને પૂછે સિંધુ ખીણની સંસ્કૃતિનો સૌથી મહત્વપૂર્ણ શોધ માણસનું હાડપિંજર અને તમને પૂછે મિત્રો સૌથી વધારે હાડપિંજરો ક્યાંથી મળ્યા છે મોહેંજોદડોમાંથી મિત્રો સૌથી વધારે હાડપિંજરો મોહેંજોદડોમાંથી મળ્યા છે અને આ તેમના પરીક્ષણથી નક્કી થયું કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં 4 પ્રજાતિઓ વસવાટ કરતી હતી મિત્રો ખાસ ખાસ જુઓ તમને ક્યાંય જોવા નહીં મળે બરાબર છે બહુ વિશેષ માહિતી છે મિત્રો સિંધુ ખીણની સંસ્કૃતિમાં કઈ 4 પ્રજાતિઓ વસવાટ કરતી હતી એક છે ભૂમધ્ય સાગરીય બીજી છે પ્રોટો એસ્ટ્રોલોઇડ ત્રીજી છે અલ્પાયન અને ચોથી છે મંગોલોઇડ અને મિત્રો એમાંથી સૌથી વધારે કયા પ્રજાતિના લોકો વસતા હતા ભૂમધ્ય સાગરીય પ્રજાતિ તમને એક્ઝામમાં પૂછી લે મિત્રો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં કઈ પ્રજાતિના લોકો હતા કેટલી પ્રજાતિ 4 એક છે ભૂમધ્ય સાગરીય બીજી છે પ્રોટો એસ્ટ્રોલોઇડ ત્રીજી છે અલ્પાયન અને ચોથી છે મંગોલોઇડ અને તેમાં સૌથી વધુ લોકો ક્યાંના હતા ભૂમધ્ય સાગરીય પ્રજાતિ હવે મિત્રો આ ભૂમધ્ય સાગરીય પ્રજાતિ એટલે કઈ તો મૂળ ભારતની જેને દ્રવિડ પ્રજા કહીએ છીએ આ પ્રોટો એસ્ટ્રોલોઇડ એટલે કઈ જે ઓસ્ટ્રેલિયાની અલ્પાયન અને મંગોલોઇડ હવે તમને સમજાવું છું મિત્રો આ ભૂમધ્ય સાગરીય પ્રોટો એસ્ટ્રોલોઇડ અલ્પાયન અને મંગોલોઇડ શું છે બરાબર ધ્યાન આપજો બેઝ છે આપણા ઇતિહાસનો આ બરાબર છે અને તમે આ સમજશો ને ભૂમધ્ય સાગર પ્રોટો એસ્ટ્રોલોઇડ અલ્પાઇન મંગોલોઇડ એટલે તમને ખબર પડશે કે તમે કઈ પ્રજાતિમાં આવો છો અને હું કઈ પ્રજાતિમાં આવું છું બરાબર તમે ને હું જો મિત્રો થોડી ભૂગોળથી સમજીએ તો તમને ખ્યાલ આવે કે શું છે મિત્રો જે પૃથ્વીની ઉત્પત્તિ વિશે ભૂગોળવેતાઓ જે લખે છે એમ કહે છે મિત્રો કે 3 અબજ વર્ષ પહેલા એક ગરમ ધગધગતો જોડો ગરમ ધગધગતો ઘોળો જે છે એ બ્રહ્માંડમાં છૂટો પડે છે અને એ જે છૂટો પડે છે એ વખતે કહેવાય છે આ 3 અબજ વર્ષ પહેલા પૃથ્વી ગરમ ધગધગતો ઘોળો હતો આપણે બધા સ્કૂલમાં ભણ્યા છે અને કહેવાય છે એ સમયે પૃથ્વી ઉપર એક જ જમીન પ્રદેશ હતો અને આ જમીન પ્રદેશ હતો એને શું કહેવાતો હતો પેન્થાલસા પેન્જાનિયા આ જે જમીન પ્રદેશ હતો જો મિત્રો અહીં મેં આખું જે નકશો જે પૃથ્વીનો ઘોળામાં બતાવે છે એને શું કહેવાતો હતો પેન્જાનિયા અને આ પેન્જાનિયાની વચ્ચે પેન્થાલસા નામનું સરોવર હતું પછી કહેવાય છે મિત્રો ભૂસંકલનના લીધે શું થાય છે કે જે પેન્થાલસા જે સરોવર છે એ ની વચ્ચે જે પ્લેટો હતી આ જે લોરેન્સિયા અને ગોંડવાના બે જુદી જુદી હતી બરાબર છે આ બે એક જ હતી એ છૂટી પડી જાય છે લોરેન્સિયા અને ગોંડવાના અને પેન્થાલસા જે સરોવર છે આની વચ્ચે આવી જાય છે સૌથી પહેલા કયા નામ ઓળખાતું હતું આખું પૃથ્વીનો જે જમીન ભાગ હતો પેન્જાનિયા અને સમુદ્ર કયું હતું પેન્થાલસા પછી શું થાય છે મિત્રો આ જે એક ભાગ દેખાય છે ને એ છૂટો પડી જાય છે અને વચ્ચે સમુદ્ર આવી જાય છે ભૂસંકલનના લીધે એટલે એના બે ભાગ પડી ગયા લોરેન્સિયા અને ગોંડવાના મિત્રો લોરેન્સિયા જે ખંડ છે એનો ભાગ અત્યારે કયો છે યુરેશિયા એટલે યુરોપના દેશો અને નોર્થ અમેરિકા સામાં આવે છે લોરેન્સિયા અને ગોંડવાના લેન્ડ છે તો એમાં કયા કયા છે સાઉથ અમેરિકા બ્રાઝિલ આફ્રિકા ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા બરાબર આ સારો ભાગ છે ગોંડવાના લેન્ડ પછી મિત્રો એમ કહે છે કે આ જે ગોંડવાના લેન્ડ નો જે ભાગ છે અમુક ખસતો ખસતો ક્યાં આવે છે અહીં ઉત્તરી પશ્ચિમી તરફ જો આપણો આ ઇન્ડિયા ઇન્ડિયાનો જે ભાગ છે કોની સાથે જોડાયેલો છે જો મિત્રો આફ્રિકા ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલો છે હવે મિત્રો આ વસ્તુને બરાબર સમજજો કારણ કે જે પ્રજા ક્યાંથી આવી ને ભારતીય અને આદિવાસીઓ એ અહીં નક્કી આખું ખબર પડે છે તો તમને પૂછે મિત્રો કે ભારત એ કયા ઉપખંડનો ભાગ છે તો ગોંડવાના લેન્ડ બરાબર છે આખો જે પેન્જાનિયા લેન્ડ હતો ભૂમિ ભાગ એ બે ભાગમાં વહેંચાઈ ગયો લોરેન્સિયા અને ગોંડવાના તો ભારત ગોંડવાનાનો ભાગ છે બરાબર છે તો હવે જુઓ મિત્રો આ જે ભૂમધ્ય સાગરીય પ્રજા છે 4 પ્રજાતિઓમાં સૌથી વધારે કઈ પ્રજા વસવાટ કરતી હતી આપણે વાત કરી ભૂમધ્ય સાગરીય પ્રજા અને ભૂમધ્ય સાગરીય જે પ્રજા છે એને દ્રવિડ પ્રજા પણ કહેવાય છે મિત્રો જે ભૂમધ્ય સાગરીય પ્રજા જે હતી એ ક્યાં ક્યાં વસવાટ કરતી હતી એ વખતે કન્નડ મલયાલમ એટલે કેરળ પ્રદેશમાં તામિલ ઉત્તર ભાગમાં બે ભાગમાં વહેંચાયેલી હતી ભૂમધ્ય સાગરીય પ્રજા મિત્રો જુઓ કન્નડ દક્ષિણ ભારતમાં મલયાલમ લોકો એટલે કેરળના લોકો મલયાલમ તરીકે તામિલ લોકો તામિલનાડુ અને એક ભાગ હતો ઉત્તરી ભારતનો જેમાં પંજાબ સિંધ રાજસ્થાન અને ગુજરાત બરાબર છે
આ લોકો અને આ લોકોના શારીરિક ગુણધર્મો કેવા હતા? નાનું નાક, ઓછી લંબાઈ, મોટું માથું, કાળો અને ભૂરો રંગ, મોઢું પોળું અને ઘૂંઘરાલા વાળ. બરાબર છે? આ પ્રદેશના જે આદિવાસીઓ હતા, બરાબર છે? તો આ એના ગુણધર્મો છે. પછી બીજી પ્રજાતિ કઈ છે? જુઓ મિત્રો, પ્રોટો એસ્ટ્રોલોઇડ. તો આ પ્રોટો એસ્ટ્રોલોઇડ જો નામથી જ ખબર પડે છે, એસ્ટ્રોલોઇડ એટલે શું? ઓસ્ટ્રેલિયન પ્રજાતિ. મિત્રો, મેં તમને હમણાં જ વાત કરી ને કે ભારતનો જે ભૂમધ્ય ભાગ છે, જુઓ પ્રાચીન કાળમાં જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે સાની સાથે જોડાયેલો હતો? જો અહીં મેં કર્સન સાથે બતાવ્યું છે, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સાથે જોડાયેલો હતો આપણો આપણો ભૂમિ પ્રદેશ. પછી ભૂલ સંકલનના લીધે છૂટો પડીને ઉત્તરી પશ્ચિમી તરફ ગતિ કરે છે અને ભારતની રચના થાય છે. તો મિત્રો, એવું કહે છે ઇતિહાસકારો ને ભૌગોલિક વેતાઓ કે ભારતનો જે આદિવાસી છે ક્યાંથી આવીને વસેલો હતો એ સમયે પ્રાચીન કાળમાં? તો કે ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાથી. એટલે તમે જુઓ મિત્રો, આ પ્રોટો ઓસ્ટ્રોલાઇડ પ્રજાતિ જે છે, આદિવાસી પ્રજાતિ, એ મૂળ ક્યાંની હતી તમને પૂછી લે? ઓસ્ટ્રેલિયાની. અને એનો શારીરિક જીન્સ કેવા હતા? તો જુઓ, વધારે પડતી આ ભારતીય પ્રજા, તમને પૂછી લે કે ભારતની વધારે પડતી આદિવાસી પ્રજા ક્યાંની કેવી છે? તો પ્રોટો એસ્ટ્રોલોઇડ. ખાસ ખાસ સાંભળજો મિત્રો, ભારતની જે વધારે પડતી આદિવાસી પ્રજા છે કયા પ્રકારની છે? પ્રોટો એસ્ટ્રોલોઇડ. એસ્ટ્રોલોઇડ એટલે કે આ લોકો મૂળ ક્યાંના હતા? ઓસ્ટ્રેલિયા હતા, ઓસ્ટ્રેલિયાના. બરાબર છે? કારણ કે એ વખતે પ્રાચીન જે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે ભારતનો પ્રદેશ સાની સાથે જોડાયેલો હતો? ઓસ્ટ્રેલિયા સાથે જોડાયેલો હતો. તો ત્યાંના આદિવાસી લોકો ભારતની ભૂમિ પર એ વખતે એકબીજા સાથે જોડાયેલો હતો, તો નિવાસ કરતા હતા. અને પછી ભારતનો પ્રદેશ આખો જુદો પડી ગયો. અને આ પ્રોટો ઓસ્ટ્રેલોઇડ જે લોકો છે એના શારીરિક ગુણધર્મો કેવા છે? જુઓ, ઓછી લંબાઈ છે, પહોળું નાક, કાળી ભૂરી આંખો, જાડા હોઠ અને કાળા વાળ. અને મિત્રો જુઓ, ઉદાહરણ તરીકે આ લોકો ભારતમાં છે ત્યારે તો વૈદિક કાળમાં નિષાદ પ્રજા, મિત્રો તમે રામાયણમાં જોયું હશે તો નિષાદ રાજા બતાવે છે. તો વૈદિક કાળમાં આ લોકોને કયા નામ ઓળખતા? પ્રોટો ઓસ્ટ્રેલોઇડ ને નિષાદ પ્રજા. અને મધ્યપ્રદેશની જે ભીલ પ્રજા છે એ કઈ પ્રજાતિની છે તમને પૂછી લે? પ્રોટો એસ્ટ્રોલોઇડ. દક્ષિણ ભારતની ચેચુ આદિવાસી પ્રજા, પછી કોલ આદિવાસી પ્રજા અને મુંડા. મિત્રો, બિરસા મુંડા થઈ ગયા ને, આપણે આદિવાસી વિદ્રોહ જોઈશું ભારત મોડર્ન હિસ્ટ્રીમાં અંગ્રેજો વખતે ત્યારે જોઈશું. તો મુંડા લોકો જે મુંડા પ્રજાતિ છે આદિવાસી, એ કઈ છે? પ્રોટો એસ્ટ્રોલોઇડ. તમે એમનો ફોટો જોજો મુંડા આદિવાસી પ્રજાનો, તો એમની લંબાઈ ઓછી હશે, પહોળું નાક હશે, કાળી ભૂરી આંખો હશે અને જાડા હોઠ હશે અને કાળા વાળ અને ઘૂઘરાળા વાળ. તો આ પ્રજા જે છે ભારતમાં એ ક્યાં કઈ છે? પ્રોટો એસ્ટ્રોલોઇડ. બરાબર? જુઓ મિત્રો, અહીં ફોટો પણ મૂક્યો છે મેં, પ્રોટો એસ્ટ્રોલોઇડ પ્રજા. જુઓ, પહોળું નાક છે, જાડા હોઠ છે, ઘૂંઘરાળા વાળ છે, કાળો રંગ છે. અને મિત્રો, અહીં જુઓ જમણી સાઈડે, જુઓ આ નિગ્રો. નિગ્રો એટલે ક્યાં ના? આફ્રિકાના. આફ્રિકન પ્રજાને ક્યાં નામ ઓળખાય છે? નિગ્રો. આ પ્રોટો એસ્ટ્રોલોઇડ. જુઓ અહીં પછી નીચે જુઓ મંગોલોઇડ. મંગોલોઇડ ને જુઓ મિત્રો, જે આપણા ઉત્તરી પશ્ચિમમાં જે છે સેવન સિસ્ટર્સ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, આ બધાની આંખો કેવી છે? બદામ જેવી નાની, બુચ્યું નાક. બરાબર છે? આ બધા લોકો સામા આવે છે, મંગોલોઇડમાં આવે છે. બરાબર છે? ખ્યાલ આવે છે બધાને? મંગોલોઇડ પ્રજા એ બધી ચીની 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 લોકો, તિબેટિયન, અને ભારતની જે સેવન સિસ્ટર્સ છે ત્રિપુરા ને બધામાં, એ બધા લોકો કયા છે? મંગોલોઇડ. બરાબર છે? ઓકે. અને મિત્રો, આપણી જે ગુજરાતની જે પ્રજા છે, તમને પૂછી લે કે ગુજરાતના આદિવાસીઓ કયા પ્રકારના છે? તો ભૂમધ્ય સાગરીય. બરાબર છે? તો આ એક બેઝ તમારો મેં ક્લિયર કર્યો. બરાબર છે? હા બેઝ, યસ આરજેભાઈ, આસામની ખાસી. બરાબર છે? યસ આરજેભાઈ, આર્યો નિષાદ કહેવાતા. બરાબર છે? ઓકે, ચલો હવે મિત્રો જોઈએ છે સૌ પ્રથમ નગરો, જે મૂળ નગરો જે છે. બરાબર છે? જે નગરો સૌ પ્રથમ ભારતમાંથી મળી આવ્યા. બરાબર? જોજો મિત્રો, જો તમારે સિલેબસમાં લખ્યો છે હડપ્પિયન સંસ્કૃતિના મુખ્ય સ્થળો, તો હવે મુખ્ય સ્થળો કયા કયા છે? એમાં સૌથી પહેલું આવે છે હડપ્પા. મિત્રો, ભારતમાં શોધાયેલું હડપ્પિયન સંસ્કૃતિનું સૌ પ્રથમ નગર કયું છે? હડપ્પા. મિત્રો, હડપ્પા 1921 શોધાયું, અને એ વખતે અધ્યક્ષ કોણ હતા? એએસઆઈ ના સર જ્હોન માર્શલ. અને મિત્રો, ખોદકામ કોણે કરાવ્યું? તો પુરાતત્વવિદ હતા દયારામ સહાની. ઇમ્પોર્ટન્ટ વન મિત્રો, એક્ઝામમાં જુઓ તમારે આ જે સ્થળો છે ને હડપ્પિયન સંસ્કૃતિના, એને કેવી રીતે યાદ રાખશો કે કોણે શોધ્યું, ક્યાં આવેલું છે અને કઈ નદી કિનારે અને કઈ કઈ વસ્તુઓ ત્યાંથી મળી. તો આ ચાર વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની છે, ક્યાંથી શોધાયું, કોણે શોધ્યું અને કઈ જગ્યાએ આવેલું છે અને કઈ નદી કિનારે. તો સૌ પ્રથમ મિત્રો ભારતમાંથી શોધાયેલું હડપ્પિયન સંસ્કૃતિનું નગર હડપ્પા છે, 1921 શોધાયું. ખોદકામ કરાવનાર વ્યક્તિ કોણ છે? દયારામ સહાની. અને મિત્રો, આ કઈ જગ્યાએ આવેલું છે? તો આ મિત્રો હડપ્પા રાવી નદીના ડાબે કિનારે. હાલમાં કઈ જગ્યાએ છે? પાકિસ્તાનના પંજાબ પ્રાંત. મિત્રો, આઝાદી પછી પંજાબના બે ભાગ પડી ગયા,
એક પૂર્વી પંજાબ અને એક પશ્ચિમી પંજાબ. પૂર્વી પંજાબ ભારતમાં છે અને પશ્ચિમી પંજાબ ક્યાં છે? સિંધ પ્રદેશના નામે ઓળખાય છે પાકિસ્તાનમાં. તો હડપ્પા ક્યાં છે મિત્રો? રાવી નદીના ડાબા કિનારા ઉપર છે. ખાસ ખાસ મિત્રો તમને પૂછી લે ડાબા કે જમણા, તો ડાબા કિનારે છે રાવી નદીના. અને ક્યાં છે? પાકિસ્તાનમાં. અને જિલ્લો કયો? મોન્ટગોમરી જિલ્લો. બરાબર છે. ભારતમાંથી શોધાયેલું સૌ પ્રથમ નગર હડપ્પી સંસ્કૃતિનું. અને સ્ટુઅર્ટ પિગટ નામના ઇતિહાસકારે આને શું કીધું છે? અર્ધ ઔદ્યોગિક નગર કીધું છે. ઓકે, હવે જુઓ મિત્રો, નગર સર્વેક્ષણ માટે આ જગ્યાએથી પશ્ચિમ બાજુ એક કોટ બની આવે છે મિત્રો. એ વખતે શું થતું મિત્રો કે નગરો બે ભાગમાં વહેંચાયેલા હતા. બરાબર, ફીચર્સ ની વાત કરીશું ત્યારે કરીશું. એક ભાગ જેવાય છે અને દુર્ગગઢી કહેવાતો. બીજો જે ભાગ હતો એ કહેવાતું નીચલું નગર. દુર્ગગઢી એટલે ઊંચો ભાગ જ્યાં રાજાઓ રહેતા હતા. નીચલું નગર એટલે એ નગર કે જ્યાં કારીગરો, બજાર, કામદારો રહેતા હતા. તો પશ્ચિમ બાજુ એક કોટ બનાવેલો હતો. કોટ એટલે મિત્રો જંગલી પ્રાણીઓથી અને એનાથી રક્ષણ કરવા માટે એ સમયે આજુબાજુ એ નગરોમાંથી જે હડપ્પા નગર છે ત્યાંથી દિવાલ મળી આવી છે કે ત્યાં કોટ રક્ષણ માટે કોટ બનાવેલો હતો. પછી મિત્રો ઉત્તર પક્ષ ઉત્તરી દક્ષિણીનો એનો વિસ્તાર કેટલો હતો? 415. પૂર્વ પશ્ચિમનો વિસ્તાર 195 મીટર પહોળો. અને મિત્રો જે ટિમ્બો, ટિમ્બો એટલે મિત્રો જે ટેકરી પર આ બનેલો હતો કોટ, એને વિલરે શું નામ આપ્યું? માઉન્ટ એબી. મિત્રો અહીંના વતનીઓ મોટો ભાગ વેપારીઓ, ઉત્પાદનકારીઓ અને ધર્મ કાર્યોમાં જોડાયેલા હતા. એટલા માટે જ મિત્રો આને વિલરે શું કીધું છે? અર્ધ ઔદ્યોગિક નગર. મિત્રો ત્યાં આગળ શું હતા? લોકો વેપારીઓ હતા અને ઉત્પાદનકારીઓ. બરાબર, એટલા માટે આને અર્ધ ઔદ્યોગિક નગર પણ કહેવાય છે. મિત્રો હડપ્પા અને મોહેંજોદડો ને એક વિસ્તૃત સામ્રાજ્યની જોડિયા રાજધાની. મિત્રો હડપ્પા અને મોહેંજોદડો ને જે પ્લાનિંગ હતું, ટાઉન પ્લાનિંગ, એ સેમ હતું. એટલા માટે આને એક વિસ્તૃત સામ્રાજ્યની જોડિયા રાજધાની તરીકે ઓળખાય છે. તો ભારતમાંથી મળી આવેલું સૌપ્રથમ નગર કયું બની ગયું મિત્રો? હડપ્પા. 1921 શોધાયું અને શોધનાર કોણ હતા? દયારામ સહાની. અને ક્યાં આવેલું છે? રાવી નદી કિનારે પાકિસ્તાનમાં આવેલું છે. ઓકે, એક્ઝેક્ટ આરજેભાઈ, શિવનું ભોજન. ઓકે, હવે મિત્રો જુઓ હડપ્પા નગરમાંથી મળી આવેલી વસ્તુઓ ખાસ ખાસ ધ્યાન આપો મિત્રો. એક્ઝામમાં પૂછાય છે કે કઈ જગ્યાએથી કઈ વસ્તુઓ મળી આવી. તો હડપ્પા નગરમાંથી મળી આવેલી વસ્તુઓ, સૌથી પહેલું શું મળ્યું છે? ત્યાંથી કબ્રસ્તાન મળ્યું છે મિત્રો. હાડપિંજર R7 સબ પેટીઓ મળી છે. પછી મિત્રો શંખમાંથી બનાવેલો બળદ મળ્યો છે. પિત્તળની એક ગાડી મળી છે. સ્ત્રીના ગર્ભમાંથી પેદા થયેલ છોડ, પેદાશની દેવી. એ લોકો એને શું કહેતા? પેદાશની દેવી. આ મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમને એક્ઝામમાં પૂછી લે કે સ્ત્રીના ગર્ભમાંથી નીકળતો છોડ, આવી મૂર્તિ ક્યાંથી મળી છે? તો હડપ્પામાંથી મળી છે. ઘઉં અને જવના દાણા. તો મિત્રો આનાથી ખબર પડે છે ને કે લોકો ઘઉં અને જવ જેવા ધાન્યથી પણ પરિચિત હતા 6000 વર્ષ પહેલા. પછી અનાજ ભરવાનો મોટો કોઠાર ત્યાંથી. તો મિત્રો એ સમયના લોકો કોઈ એવી પરિસ્થિતિ બને ત્યારે એ લોકો ઘઉં અને એને અનાજને સાચવવા માટે મોટા મોટા કોઠારો પણ બનાવેલા છે, એ પણ મળી આવ્યા છે એના પુરાવા. મિત્રો ત્યાંથી સ્વસ્તિક અને ચક્રના પુરાવા. મિત્રો અત્યારે પણ આપણે સ્વસ્તિક તો કરીએ છીએ, તો સ્વસ્તિક અને ચક્રના પુરાવા પણ મળ્યા છે. છીપલા અને મોતી માપવાનું સાધન પણ ત્યાંથી મળ્યું છે. મિત્રો તો આ હડપ્પામાંથી મળી આવેલી વસ્તુઓની યાદી છે. તો બરાબર યાદ રાખજો, એક્ઝામમાં પૂછી લે છે કે કઈ વસ્તુ ક્યાંથી મળી છે. ઓકે, હવે મિત્રો બીજું નગર આવે છે મોહેંજોદડો. ઇમ્પોર્ટન્ટ વન, આપણે હડપ્પાની વાત કરી, હવે જો બીજું નગર જે મળ્યું એ છે મોહેંજોદડો. મિત્રો સિંધી ભાષામાં મોહેંજોદડો નો મતલબ થાય છે મરેલાનો ટેકરો. બરાબર છે, સિંધી ભાષામાં મોહેંજોદડો નો શું મતલબ થાય છે? મરેલાનો ટેકરો. ફટાફટ ક્વેશ્ચન નો આન્સર આપજો. હું ક્વેશ્ચન પૂછું છું મિત્રો, ગુજરાતમાંથી મળી આવેલું હડપ્પિયન સંસ્કૃતિનું કયું નગર જેનો મતલબ થાય છે મરેલાનો ટેકરો અથવા તો લાશ? હેનિલ, નીલમબેન, હેનિલભાઈ, આરજેભાઈ, નીતિનભાઈ, નૈતિકભાઈ, ધવલભાઈ, ધવલ ચૌધરીભાઈ, નરેશભાઈ, આરાધનાબેન, ઐશ્વર્યાબેન, કૃષ્ણાબેન, ભાગ્યપાલસિંહ, અરવિંદ સિંહ, હર્ષભાઈ, ચાંદનીબેન. ગુજરાતમાંથી મળી આવેલું કયું નગર જેનો મતલબ? યસ, એક્ઝેક્ટ, હેતલબેન, વેરી ગુડ, લોથલ, જેનિસ, ધોલાવીરા નહીં આવે, ઐશ્વર્યાબેન, વેરી ગુડ, લોથલ, સ્નેહલ, વેરી ગુડ, લોથલ, આરજે, લોથલ. બરાબર છે, મીતભાઈ, લોથલ, એક્ઝેક્ટ, લોથલ, લોથલ. કોણ કહેશે લોથલ ક્યાં આવેલું છે? ફટાફટ લોથલ ક્યાં આવેલું છે? અનિલ, નરેશભાઈ, દિવ્યા, નીનામા, મિતેશભાઈ, ઈશાનભાઈ, જેનિસભાઈ, એક્ઝેક્ટ લોથલ. કોણ કહેશે લોથલ ક્યાં આવેલું છે? લોથલ, લોથલ, યસ, મોહેંજોદડો નામનું મતલબ પણ મરેલાનો ટેકરો અને લોથલનો પણ. યસ, અમદાવાદ, એક્ઝેક્ટ, અમદાવાદ, ધોળકા જિલ્લો, હેતલ, અમદાવાદ, ધોળકા, એક્ઝેક્ટ,
કૃષ્ણા, વેરી ગુડ, બરાબર છે. અને કઈ નદી કિનારે છે લોથલ? કોણ કહેશે? કઈ નદી કિનારે છે? એક્ઝેક્ટ હેરિલભાઈ, વેરી ગુડ, ભોગાવો નદી કિનારે છે, બરાબર. તો મિત્રો, ભારતમાંથી મળી આવેલું બીજું નગર કયું છે? મોહેંજોદડો. પહેલું હડપ્પા, તો બીજું કયું છે? મોહેંજોદડો. તો મિત્રો, મોહેંજોદડો સિંધી ભાષાનો શબ્દ છે, જેનો મતલબ થાય છે મરેલાનો ટેકરો અથવા તો લાશ. આ સ્થળની શોધ સૌ પ્રથમ મિત્રો 1922માં કોણે કરી? રખાલદાસ બેનર્જી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન મિત્રો, જેવી રીતે હડપ્પા નગરની શોધ 1921માં દયારામ સાહની એ કરી, તો તમને પૂછે મોહેંજોદડો ની શોધ કોણે થઈ? રખાલદાસ બેનર્જી એ. મિત્રો, 1922માં રખાલદાસ બેનર્જી એ પાકિસ્તાનના પ્રદેશમાં ફરી ખોદકામ કર્યું અને ત્યાં જમીનમાંથી દટાયેલું આખું ગામ મળી આવ્યું મિત્રો. અને ત્યાંથી જે હાડપિંજર, માટીના વાસણો અને જે વસ્તુઓ મળી, એના પરથી ખબર પડી કે મોહેંજોદડો નો સમયગાળો પણ હડપ્પાની જેમ 6000 વર્ષ જૂનો છે અને આ જગ્યાએ પણ માણસ રહેતો હતો. અને મિત્રો, આ ક્યાં આવેલો છે? લારખાનો જિલ્લો અને સિંધ પ્રાંત પાકિસ્તાનમાં છે. મોહેંજોદડો ક્યાં છે? લારખાના જિલ્લા અને સિંધ પ્રાંતમાં છે. અને કઈ નદી કિનારે છે? સિંધુ નદી કિનારે. મિત્રો, હડપ્પા રાવી નદી કિનારે હતું. તો મિત્રો, મોહેંજોદડો કઈ નદી કિનારે છે? સિંધુ નદી કિનારે છે. અને મિત્રો, મોહેંજોદડો ની રાજ્ય વ્યવસ્થા રાજાશાહી નહીં પણ લોકતાંત્રિક હતી મિત્રો. ખાસ ખાસ ઇમ્પોર્ટન્ટ વન, આ સાંભળી લેજો બરાબર. મિત્રો, એ સમયે હડપ્પાની રાજ્ય વ્યવસ્થા, હડપ્પા નગરની વ્યવસ્થા કઈ હતી? રાજાશાહી. રાજાશાહી એટલે મતલબ ત્યાં રાજા, રાજા વંશ પરંપરાગત રીતે રાજા બનતા, બરાબર. રાજાની જોડે જ બધી સત્તા હતી, એટલે રાજા એના નીચેના વ્યક્તિ, એના પછીના વ્યક્તિને પોતે રાજા નક્કી કરે. પણ તમને મિત્રો ક્વેશ્ચન આવો પૂછે કે હડપ્પા અથવા તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં કયું એવું નગર હતું જ્યાં લોકતાંત્રિક વ્યવસ્થા જોવા મળે છે? તો મિત્રો, મોહેંજોદડોમાં લોકતાંત્રિક વ્યવસ્થા જોવા મળે છે. લોકતાંત્રિક એટલે પ્રજા પોતાના શાસકને નક્કી કરે. અત્યારે ભારતમાં છે ને લોકતાંત્રિક વ્યવસ્થા, આપણે આપણા વડાપ્રધાનને ને વિધાયકોને, એમએલએને નક્કી કરીએ છીએ, બરાબર છે. તો એવી રીતે તમને પૂછી લે કે હડપ્પિયન સંસ્કૃતિમાં અથવા સિંધુ ખીણની સંસ્કૃતિમાં કયા નગરમાં લોકતાંત્રિક વ્યવસ્થા જોવા મળે છે? તો મોહેંજોદડોમાં લોકતાંત્રિક વ્યવસ્થા. ત્યાં જે પુરાવા મળ્યા મિત્રો, એનાથી ખબર પડે છે કે મોહેંજોદડોમાં લોકતાંત્રિક વ્યવસ્થા હતી. તો આ વસ્તુને ખાસ ખાસ યાદ રાખજો મિત્રો, હડપ્પિયન સંસ્કૃતિનું નગર જ્યાં લોકતાંત્રિક વ્યવસ્થા, મોહેંજોદડો. ઓકે, ચલો આગળ વાત કરું છું મિત્રો મોહેંજોદડો વિશે. તો મિત્રો, મોહેંજોદડોમાંથી ખૂબ મોટું અને એક વિશાળ સ્નાનાગૃહ મળી આવ્યું છે, બરાબર. મિત્રો, આના પર મૂવી બની ગયું છે મોહેંજોદડો ઉપર, બરાબર. એક્ટેડ બાય રિતિક રોશન અને આશુતોષ ગોવારીકર અને પૂજા હેગડે. તમે મૂવી જોયું હોય અને ના જોયું હોય તો મિત્રો આજે જ જોજો, કારણ કે મગજ સામા સમજે છે મિત્રો ઇમેજમાં. તમે આ મૂવી જોશો ને તો તમને ખબર પડી જશે. આ મૂવીનું નામ છે મોહેંજોદડો અને આ મોહેંજોદડો મૂવી આ મોહેંજોદડો ના સમયની લવ સ્ટોરી જ છે, બરાબર. અને મિત્રો, આખું મૂવીનું શૂટિંગ આપણા કચ્છમાં થયું છે, બરાબર. તો મોહેંજોદડો માંથી શું મળી આવ્યું છે? બહુ મોટું સ્નાનાગૃહ અને સ્નાન સાર્વજનિક સ્થળ હતું મિત્રો. તમે જોશો તો મૂવીમાં એક સોંગ આવે છે, બરાબર, મોહેંજોદડો કરીને. સફેદ કલરના કપડા પહેર્યા છે રિતિક રોશને અને એમાં બતાવે છે કે બધા જ લોકો વચ્ચે એક મોટું સ્નાનાગૃહ હતું. એક ધાર્મિક કાર્યની શરૂઆત પહેલા બધા લોકો એમાં સ્નાન કરતા હતા. તો મૂવીમાં પણ બતાવે છે, બરાબર. ખ્યાલ આવે છે? યસ આરજે કૃષ્ણાબેન, બરાબર છે. ટાઇટલ સોંગ છે એક્ઝેક્ટ, દિવ્ય લાખાની ટાઇટલ સોંગ છે એનું, બરાબર છે. એમાં બતાવે છે. તો મિત્રો, ત્યાં બહુ મોટું સ્નાનાગૃહ પણ મળી આવ્યું છે અને એની આગળની ખુલ્લી જગ્યામાં એક મોટો જલકુંડ હતો જેમાં લોકો કોઈ પણ સામાજિક કામ, ધાર્મિક કોઈ કામ કાર્ય હોય તો ત્યાં સ્નાન કરીને પછી જ જાય. અને મિત્રો, હડપ્પા વાસીઓ તાંબા અને કલાઈને ભેળવીને કાંસુ પણ બનાવતા હતા. હવે મિત્રો, મોહેંજોદડો નગરમાંથી મળી આવેલી વસ્તુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન, જો બરાબર, બરાબર છે. યસ દિવ્યાબેન, યસ એક્ઝેક્ટલી, નાઇસ ટુ હિયર યુ કે તમે સિંધી છો, તો તમને વધારે ખ્યાલ હશે, બરાબર છે. તમે જુઓ મિત્રો, મોહેંજોદડો માંથી, હવે જો હડપ્પામાંથી મળી આવેલી વસ્તુ જો, હવે જો મોહેંજોદડો નગરમાંથી મળી આવેલી વસ્તુ, એમાં સૌથી પહેલું છે વિશાળ સ્નાનાગાર. મિત્રો, તમને પૂછી લે કે વિશાળ સ્નાનાગાર ક્યાંથી મળી આવ્યું? કોઈ જગ્યાએથી નથી મળ્યું, ખાલી મોહેંજોદડો માંથી મળ્યું છે. પછી મિત્રો, માતૃદેવીની મૂર્તિ. મિત્રો, મૂવીમાં પણ બતાવે છે સિંધુ, સિંધુ નદી, સિંધુ માં તરીકે પૂજા હેગડે બતાવે છે. તો માતૃદેવીની મૂર્તિ પણ મળી છે મિત્રો. કાંસાની એક નર્તકીની મૂર્તિ આ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, એક્ઝામમાં પૂછાયું છે. કાંસાની નર્તકીની મૂર્તિ ક્યાંથી મળી છે? કાંસાની નર્તકીની મૂર્તિ તો મોહેંજોદડો માંથી. પછી રાજમુદ્રા, પછી મુદ્રા ઉપર છપાયેલ પશુપતિનાથની મૂર્તિ. મિત્રો, આનાથી ખબર પડશે પશુપતિનાથ એટલે શિવ ભગવાન, બરાબર છે. મુકુટ પહેર્યો છે, બરાબર.
તો પશુપતિનાથની મૂર્તિ સિક્કા ઉપર છપાયેલી, સુતરાઉ કાપડ, તો સુતરાઉ કાપ એનાથી ખબર પડે છે ને મિત્રો કે લોકો સુતરાઉ કાપડથી પણ પરિચિત હતા એ વખતે, હાથીની ખોપડીનો ટુકડો, ઘોડાનો દાંત. તો મિત્રો આનાથી ખબર પડે છે કે એ સમયના લોકો 6000 વર્ષ પહેલા હાથી અને ઘોડા જેવા પ્રાણીઓથી પણ પ્રચલિત પરિચિત હતા. ભીની માટીના દીવા, ઓગળેલા તાંબાના ઢગલા, છીપમાંથી બનાવેલો પાટો, કુંભારની ભઠ્ઠીઓ, બરાબર માટીનું ત્રાજવું. તો મિત્રો આનાથી ખબર પડે છે કે એ લોકો માટીનું ત્રાજવું મળ્યું તો તોલ માપમાં પણ સમજતા હતા એ લોકો. યસ, એક તાર વાળું વાજિંત્ર ઝાલા જીગરભાઈ. અને સૌથી મોટી ઈંટનો પુરાવો, ખાસ ખાસ તમને પૂછે મિત્રો કે સૌથી મોટી ઈંટનો પુરાવો ક્યાંથી મળ્યો છે, સૌથી મોટું સ્નાનાગૃહ પણ મોહેંજોદડો માંથી અને સૌથી મોટી ઈંટનો પુરાવો પણ મોહેંજોદડો માંથી મળ્યું છે. તો મિત્રો આ હતું ભારતમાંથી મળી આવેલું બીજું નગર 1922માં, પહેલું 1921માં હડપ્પા, બીજું મોહેંજોદડો. હવે ત્રીજું નગર આવે છે મિત્રો, જુઓ ચાહનુદડો. હવે ત્રીજો નગર કયો આવે છે? ચાહનુદડો, બરાબર છે. તો સિંધુ સંસ્કૃતિનું નગર જે મોહેંજોદડો છે એનાથી 130 કિમી દક્ષિણ પૂર્વે સિંધ પ્રાંતમાં આવેલું છે. મિત્રો બરાબર ધ્યાન રાખો, આ વાત એક્ઝામમાં ક્વેશ્ચનમાં પૂછાઈ ગઈ છે અને 2018-19માં છોકરાઓએ ભૂલ કરી. ક્વેશ્ચન એવો હતો કે મોહેંજોદડો થી સિંધુ ખીણની સંસ્કૃતિનું કયું નગર નજીક છે? તો ચાહનુદડો ક્યાં છે મિત્રો? મોહેંજોદડો. મોહેંજોદડો થી 100 દક્ષિણ પૂર્વ સિંધ પ્રાંતમાં, એટલે મિત્રો આ ભારતની નજીક છે ચાહનુદડો, બરાબર છે. અને ચાહનુદડો ની શોધ કોણે કરી? 1934માં એન ગોપાલ મજુમદારે કરી. જેવી રીતે મિત્રો હડપ્પાની શોધ દયારામ સાહને કરી, મોહેંજોદડો ની શોધ રખાલદાસ બેનર્જીએ કરી, તો એવી રીતે ચાહનુદડો ની શોધ કોણે કરી તમને પૂછી લે, તો એન ગોપાલ મજુમદારે કરી, બરાબર. અને આ એન ગોપાલ મજુમદારે આ પ્રદેશમાં ખોદકામ કર્યું તો જમીનમાંથી ડટાયેલું આખું ગામ મળી આવ્યું, અને જે ગામ મળી આવ્યું ત્યાંથી હાડપિંજરો, માટીના વાસણો ને બધી ખબર મળ્યું અને ખબર પડી કે આ જગ્યાએ પણ માણસ રહેતો હતો 6000 વર્ષ પહેલા, જે હડપ્પા ને મોહેંજોદડો ને સમકક્ષ છે એ સમય. અને આ જગ્યા એટલે કઈ? ચાહનુદડો. અને મિત્રો બરાબર સાંભળજો, હવે જે કહું છું, સૌ પ્રથમ શોધ કોણે કરી? 1934માં એન ગોપાલ મજુમદારે. પણ 1935માં ખોદકામ કોણે કર્યું ચાહનુદડોમાં? અર્નેસ્ટ મેકેને. મિત્રો ખાસ ધ્યાન આપો, દરેક માહિતી ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ છે, છોકરાઓ ભૂલ કરે છે. તમને પૂછે કે ચાહનુદડોની શોધ કોણે કરી? તો 1934માં એન ગોપાલ મજુમદાર. પણ આ જગ્યાએ ખોદકામ કોણે કર્યું? 1935માં અર્નેસ્ટ મેકેને કર્યું. અને મિત્રો આ જગ્યા પણ ક્યાં આવેલી છે? પાકિસ્તાનમાં આવેલી છે. અને કઈ નદી કિનારે છે? સિંધુ નદી કિનારે છે આ જગ્યા પણ, બરાબર. ચાહનુદડો તો મોહેંજોદડો પણ સિંધુ નદી કિનારે, અને ચાહનુદડો પણ કઈ નદી કિનારે છે? સિંધુ નદી. અને મિત્રો ચાહનુદડો માંથી પૂર્વ હડપ્પા કાલીન સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. પૂર્વ હડપ્પા કાલીન સંસ્કૃતિ એટલે મિત્રો કોણ કહેશે? હડપ્પા કાલીન સંસ્કૃતિ એટલે કયો સમયગાળો? પ્રાંગ ઐતિહાસિક કાળ કે આદ ઐતિહાસિક કાળ? ફટાફટ કહેજો. આરાધના બેન, યસ, ગુજરાતમાંથી સૌથી નજીક થઈ ગયું ને, કારણ કે મોહેંજોદડો થી દક્ષિણ પૂર્વ પશ્ચિમે છે, પશ્ચિમ એટલે ભારતની નજીક થઈ જાય. કોણ કહેશે ફટાફટ? ફટાફટ. હડપ્પિયન સંસ્કૃતિ એટલે કયો સમયગાળો? પ્રાંગ ઐતિહાસિક કાળ કે આદ ઐતિહાસિક કાળ? યસ એક્ઝેક્ટ વાસુ, આદ ઐતિહાસિક કાળ. વેરી ગુડ મિત્રા, આ ઐતિહાસિક કાળ. આપણે પહેલા લેક્ચરમાં ભણ્યા હતા કે માણસ લખતા વાંચતા શીખી ગયો એ સમયગાળો એટલે આ ઐતિહાસિક કાળ. અને આ સમય એટલે કયો? હડપ્પા એટલે કે સિંધુ કિની સંસ્કૃતિનો. અને એના પહેલાનો સમયગાળો એટલે કયો? પ્રાંગ ઐતિહાસિક કાળ. તો મિત્રો ચાહનુદડો માંથી પૂર્વોત્તર, પૂર્વોત્તર એટલે કે હડપ્પા કાલીન પહેલાના, એટલે પ્રાંગ ઐતિહાસિક કાળ સંસ્કૃતિના અવશેષો પણ મળ્યા છે. તો તમને પૂછી લે મિત્રો કે પ્રાંગ ઐતિહાસિક કાળના સંસ્કૃતિના અવશેષો નીચેમાંથી કયા નગરમાંથી મળ્યા છે? તો ચાહનુદડો માંથી. તો મિત્રો કહેવાય છે કે હડપ્પિયન સંસ્કૃતિ પહેલા પણ ચાહનુદડોમાં માણસ રહેતો હતો, જયારે માણસ લખતા વાંચતા નતો શીખ્યો અને કાચું માંસ ખાતો હતો. ઓકે, યસ અરવિંદસિંહ, પ્રાંગ કાળ, બરાબર. સ્નેહલ, આંત કાળ. અરવિંદસિંહ, હડપ્પિયન સંસ્કૃતિ પ્રાંગ નહીં આવે, આદ ઐતિહાસિક કાળ આવશે. ઓકે, હવે મિત્રો જુઓ ચાહનુદડો નગરમાંથી મળી આવેલી વસ્તુઓ. તો ચાહનુદડો માંથી કોઈ કિલ્લાનું અસ્તિત્વ નથી મળ્યું. ખાસ ખાસ મિત્રો જુઓ, આપણે જોયું, વાત કરી કે હડપ્પા માંથી જોયું છે કે ત્યાં કિલ્લે બંધી કરેલી હતી આખી નગરને જંગલી પ્રાણીઓથી રક્ષણ માટે. પણ મિત્રો ચાહનુદડો માંથી કોઈ કિલ્લાનું અસ્તિત્વ, કોઈ કિલ્લાની અસ્તિત્વ અવશેષ મળ્યો નથી. તો તમને પૂછી લે કે નીચેમાંથી કયા નગરમાંથી કિલ્લાના અવશેષો નથી મળ્યા? ચાહનુદડો. પછી મિત્રો ચાહનુદડો માંથી શણગારેલો હાથી છે, કાંસકી અને લિપસ્ટિક પણ મળી આવી છે. મિત્રો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે કયા નગરમાંથી શ્રીંગારની વસ્તુઓ મળી આવી છે,
મિત્રો બહેનો, ગમે તે કાળની હોય, એ હડપ્પન કાળની હોય કે આધુનિક કાળની, એ લોકો નો જન્મસિદ્ધ અધિકાર છે શણગારનો. તો કાસ્કી અને લિપસ્ટિક પણ મળી આવી છે. તો એનાથી ખબર પડે છે કે વખતે બહેનો શણગાર કરવા માટે લિપસ્ટિક નો ઉપયોગ કરતી હતી. તો શણગારની વસ્તુઓ કાસ્કી અને લિપસ્ટિક મળી આવી છે ચાંદુદડોમાંથી. ચાર પૈડા વાળી ગાડી, મણકા, એક મારા મિત્રો ચાંદુદડો એકમાત્ર એવું પુરાતત્વ સ્થળ છે જ્યાંથી ચક્રાકાર ઈંટો મળી આવી છે. બાકી મિત્રો ઈંટો કેવી હોય ઈંટો મિત્રો બાકી કેવી હોય, લંબચોરસ હોય, પણ ચાંદુદડો એકમાત્ર એવી જગ્યા છે જ્યાંથી ચક્રાકાર, ચક્રા એટલે કે રાઉન્ડ કલર ની ઈંટો મળી છે. તો આ વસ્તુને ખાસ ધ્યાન આપો, બરાબર છે? ચક્રાકાર ઈંટો મળી આવી છે ક્યાંથી? ચાંદુદડો માંથી. અને મિત્રો આ સ્થળ એક ઔદ્યોગિક કેન્દ્ર હતું. ઔદ્યોગિક કેન્દ્ર હતું એ ક્યાંથી ખબર પડે છે મિત્રો? આ જગ્યાએ રત્ન કારીગરી એટલે કે જ્વેલરી બનાવવાનું, મહોરો એટલે કે સિક્કા બનાવવાનું, અને તોલ માપના વજનિયા અને બનાવવાનું કામ થતું હતું. ખાસ ખાસ મિત્રો તમને પૂછે કે હડપ્પન સંસ્કૃતિનું નગર જ્યાં તોલ માપના વજનિયા બનાવવાનું કામ થતું હતું, તો એ જગ્યા કઈ છે મિત્રો? તો એ છે ચાંદુદડો. અને મિત્રો અર્નેસ્ટ મેકેને આ સ્થળથી મણકા બનાવવાની ભઠ્ઠી પણ શોધી કાઢી છે. મિત્રો મેં તમને વાત કરી કે ભારતમાંથી મળી આવેલું સૌપ્રથમ નગર હડપ્પા છે, તો ફટાફટ આન્સર આપશો કે ગુજરાતમાંથી મળી આવેલું સૌપ્રથમ નગર કયું છે? ક્વેશ્ચન પૂછું છું, ગુજરાતમાંથી મળી આવેલું સૌપ્રથમ નગર. દિવ્યાબેન, અરવિંદસિંહ, વંદિતા, જીગરસિંહ, ઐશ્વર્યાબેન, નીતિનભાઈ, આરજેભાઈ, કૃષ્ણાબેન, દિવ્યાબેન, નરેશભાઈ, સ્નેહલબેન, હર્ષભાઈ, આરાધનાબેન, નૈતિકભાઈ, અનિલભાઈ, વિજયભાઈ, મેત્રાબેન, વાસુભાઈ, નીતેશભાઈ, હેનિલભાઈ, હર્ષભાઈ, નેહાબેન, યસ એક્ઝેક્ટ, જોગીની ધોળાવીરા નહીં આવે, અનિલભાઈ, વેરી ગુડ, રંગપુર, નીતિનભાઈ રંગપુર, યસ ઈશાનભાઈ, હેનિલભાઈ રંગપુર, રંગપુર બરાબર છે. નેહા બાબરકોટ નહીં આવે, ગુજરાત ની વાત કરું છું, રંગપુર. આરાધનાબેન વેરી ગુડ, રંગપુર. આરજીએ રંગપુર 1931, વેરી ગુડ. મકવાણા શાંતિબેન રંગપુર, એક્ઝેડ રબારી સુનિલભાઈ રંગપુર, વેરી ગુડ. દિલીપભાઈ રંગપુર, ઓકે. અને રંગપુર ની શોધ કોણે કરી હતી? જેવી રીતે હડપ્પાની શોધ દયારામ સાહની કરી, મોહેંજોદડો ની શોધ રખાલદાસ બેનર્જીએ, તો રંગપુર ની શોધ કોણે કરી? કોણ કહેશે ફટાફટ? રંગપુર ની શોધ કોણે કરી? શોધનાર અરવિંદ કુમાર, નૈતિકભાઈ, હર્ષભાઈ, નરેશભાઈ, દિલીપભાઈ, સુનિલભાઈ, એમ એસ વત્સ, ઐશ્વર્યાબેન, વેરી ગુડ. એમ એસ વત્સ, વેરી ગુડ, તમારો પહેલો આન્સર છે. અરવિંદસિંહ, યસ, એમ એસ વત્સ પહેલો આન્સર છે, એમ એસ વત્સ બરાબર છે. નહીં ઝાલા, જીગરસિંહ પ્લીઝ સોરી, આર એસ બિસ્ટ નહીં આવે, સુધારજો. રુદાની, મીત રુદાની, એમ એસ વત્સ, વેરી ગુડ. ઈશાનભાઈ, એમ એસ વત્સ બરાબર છે. અને એમ એસ વત્સ નું પૂરું નામ શું છે? માધવ સ્વરૂપ વસ, બરાબર. તો આ ગુજરાતમાં સૌ પ્રથમ, અને ભારતમાં પૂછે તો હડપ્પા. તો ચાંદુદડો માંથી મળી આવેલી વસ્તુઓ મળી આવી એની વાત આપણે કરી, ઓકે. હવે મિત્રો આવે છે ચોથી જગ્યા, બરાબર જુઓ મિત્રો. ચોથી જગ્યા જે છે એ કઈ છે? સૌથી પહેલા હડપ્પાની વાત કરી, મોહેંજોદડો, ચાંદુદડો, અને હવે શું આવે છે? રાખીગઢી. તો મિત્રો હવે રાખીગઢી વિશે વાત કરીએ કે રાખીગઢી ક્યાં આવેલું છે. મિત્રો રાખીગઢી હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું છે આ જગ્યા. અને આ જગ્યાએ ખોદકામ કોણે કર્યું મિત્રો? 1997-99 માં અમરેન્દ્રનાથ, કોણે ખોદકામ કર્યું? અમરેન્દ્રનાથે ખોદકામ કર્યું મિત્રો. અને આ સરસ્વતી નદી કિનારે આવેલું છે મિત્રો. હરિયાણાના હિસાર જિલ્લામાં અમરેન્દ્રનાથે 1997-99 માં ખોદકામ કર્યું અને જમીનમાંથી દટાયેલું આખું ગામ મળી આવ્યું. આ જગ્યાએથી જે વસ્તુઓ મળી, માટીના વાસણો, સિક્કા, હાડપિંજરો, એના ઉપર કાર્બન ડેટિંગ 14 નું પરીક્ષણ થયું અને ખબર પડી કે આ રાખીગઢી પણ હડપ્પન સંસ્કૃતિ એટલે કે સિંધુખીણી સંસ્કૃતિનું નગર છે, જેનો સમયગાળો 6000 વર્ષ જૂનો છે. અને ક્યાં આવેલું છે? આ સરસ્વતી નદી કિનારે છે, હરિયાણા અને હિસારમાં. અને મિત્રો અત્યાર સુધીનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું નગર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન મિત્રો, તમને એક્ઝામમાં પૂછી લે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ અત્યાર સુધીનું સૌથી મોટું નગર કયું છે? તો રાખીગઢી. અને કેટલા હેક્ટરમાં વહેંચાયેલું છે? આ 350 હેક્ટરમાં વહેંચાયેલું છે. ખાસ ખાસ ઇમ્પોર્ટન્ટ વન, બરાબર છે. એક્ઝેક્ટ નૈતિકભાઈ, ઇન્ડસ વેલીનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ તમને પૂછી લે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ કયું નગર છે? રાખીગઢી. મિત્રો 2014 પહેલા સૌથી મોટું નગર કોને કહેવામાં આવતું હતું? મોહેંજોદડોમાં, મોહેંજોદડોને. પણ 2014માં રાખીગઢીમાં વધારે ખોદકામ થયું એટલે આ સૌથી મોટું નગર કયું થઈ ગયું? હવે રાખીગઢી હડપ્પન સંસ્કૃતિનું સૌથી મોટું નગર લગભગ 350 હેક્ટરમાં વહેંચાયેલું છે.
હવે કોણ કહેશે ફટાફટ? ગુજરાત માંથી મળી આવેલું ક્ષેત્રફળ ની દ્રષ્ટિએ સૌથી મોટું નગર. ક્વેશ્ચન પૂછું છું કે ગુજરાત માંથી મળી આવેલું ક્ષેત્રફળ ની દ્રષ્ટિએ સૌથી મોટું નગર. આ તો મેં ભારત ની વાત કરી રાખી ઘડી. વાસુભાઈ, આરજે ભાઈ, સુનિલભાઈ, નીલમબેન, આરાધનાબેન, નૈતિકભાઈ, સુનિલભાઈ, હેનિલભાઈ, હર્ષભાઈ, અરવિંદભાઈ, નીનામાભાઈ, શાંતિબેન, નીતિનભાઈ, નરેશભાઈ, ઈશાનભાઈ, મિતભાઈ, આરાધનાબેન, મેત્રાબેન, નૈતિકભાઈ, દિલીપભાઈ, દિવ્યાબેન, ઐશ્વર્યાબેન, વંદિતાબેન, સુનિલભાઈ. યસ, એક્ઝેક્ટ, ધોળાવીરા, વેરી ગુડ. નૈતિકભાઈ પહેલો આન્સર, જીનેશભાઈ ધોળાવીરા છે. સ્નેહલબેન લોથલ નહીં આવે, સ્નેહલબેન ધોળાવીરા આવશે, સુધારજો. વિજયભાઈ ધોળાવીરા, મિતભાઈ ધોળાવીરા, આરજેભાઈ ધોળાવીરા. યસ, વેરી ગુડ. તોરલબેન ધોળાવીરા, સોનાજી ધોળાવીરા, બરાબર છે. તો મિત્રો તમને પૂછે કે ભારતમાંથી મળી આવેલું સૌથી મોટું નગર તો એ રાખી ગઢી છે, અને ગુજરાતમાંથી મળી આવેલું સૌથી મોટું નગર એ ધોળાવીરા છે. અને મિત્રો ગુજરાતની વાત કરીશું ત્યારે કહીશું કે ધોળાવીરા ભારતનું બીજું સૌથી મોટું, અને ગુજરાતનું સૌથી મોટું, અને ભારતનું બીજા નંબરનું સૌથી મોટું નગર એટલે કયું છે? ધોળાવીરા. હવે ચલો આગળ જોઈએ રાખીગઢી નગર માંથી મળી આવેલી વસ્તુઓ. મિત્રો રાખીગઢીમાં અન્નાગાર એટલે અન્ન ભરવાના કોઠાર મળી આવ્યા છે. સંરક્ષણ માટેના કોટના પુરાવા, મિત્રો આમાંથી કોટના પુરાવા પણ મળી આવ્યા છે આ જગ્યાએથી. અને મિત્રો ઈસવીસન 2000 ના મે મહિનામાં ગ્લોબલ હેરિટેજ ફંડ છે ને મિત્રો, આને રાખીગઢીને એશિયાના 10 વારસાના સ્થળોમાં સ્થાન આપ્યું છે. ખાસ ખાસ મિત્રો ઇમ્પોર્ટન્ટ વન, તમને એક્ઝામમાં પૂછી લે કે ગ્લોબલ હેરિટેજ ફંડે એશિયાના 10 વારસાના સ્થળોમાં કોને સ્થાન આપ્યું છે? રાખીગઢીને. કેમ આને મિત્રો એશિયાના 10 વારસાના સ્થળોમાં સ્થાન આપ્યું છે? મિત્રો ગ્લોબલ હેરિટેજ ફંડ આવું સર્વે કરે છે કે જે પ્રાચીન કાળના જે સ્થળો છે, જે બહુ પૌરાણિક છે ને ઇમ્પોર્ટન્ટ વન છે, જે હવે વિનાશ પામવાના આરે છે, બરાબર, જે તૂટી ફૂટી જવાની તૈયારીમાં છે, વિનાશ પામવાના આરે છે, તો એમને દેખરેખ માટે એ જગ્યાને શું ટેગ આપે છે? 10 વારસાના સ્થળો, બરાબર. તો ભારતનું કયું સ્થળ ગ્લોબલ હેરિટેજ ફંડના 10 વારસાના સ્થળોમાં છે? તો એ છે રાખીગઢી, બરાબર છે. ખ્યાલ આવી ગયો કે ગ્લોબલ હેરિટેજ ફંડ 10 વારસાના સ્થળો એટલે શું? હવે હું ક્વેશ્ચન પૂછું છું, ફટાફટ આન્સર આપજો મિત્રો. હડપ્પિયન સંસ્કૃતિનું કયું સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે? ક્વેશ્ચન ફરી રિપીટ કરું છું, હડપ્પિયન સંસ્કૃતિ એટલે સિંધુ ખીણી સંસ્કૃતિનું કયું સ્થળ, કયું ગામ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવે છે? અરવિંદભાઈ, હર્ષભાઈ, વંદિતાબેન, ઠાકોર, સોનાજી, નીનામાભાઈ, તોરલબેન, નરેશભાઈ, મેત્રાબેન, સેન્ડી, કિરણભાઈ, હર્ષભાઈ, શાંતિબેન, અનિલભાઈ, દિલીપભાઈ, સુનિલભાઈ, ઝાલા, જીગરસિંહભાઈ, હેતલબેન, નીલમબેન, ઈશાનભાઈ, આરજેભાઈ, કૃષ્ણાબેન, મિતભાઈ, વિજયભાઈ, સ્નેહલબેન. નહીં, ધોળાવીરા નહીં આવે. કોણ કહેશે ભારતનું કયું પુરાતાત્વિક સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામ્યું છે? ભારતનું કયું સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામ્યું છે? નહીં, લોથલ નહીં આવે. વાસુભાઈ, હર્ષભાઈ, લોથલ નહીં આવે. ફટાફટ કોણ કહેશે ભારતનું કયું સ્થળ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામ્યું છે? નહીં, દિવ્યાબેન, લોથલ નહીં આવે. ફટાફટ કોણ કહેશે ફટાફટ ભારતનું કયું સ્થળ? નહીં, આરજેભાઈ, રંગપુર નહીં આવે. નરેશભાઈ, રંગપુર નહીં આવે. ચલો હું આન્સર આપું છું. આન્સર છે મોહેંજોદાડો. કઈ જગ્યા આવશે? મોહેંજોદાડો, લખી લેજો બધા, ઇમ્પોર્ટન્ટ છે. મોહેંજોદાડો કઈ જગ્યા? મોહેંજોદાડો લખી લેજો, બરાબર છે. ભારત હડપ્પિયન સંસ્કૃતિનું એક નગર જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે, મોહેંજોદડો, બરાબર. ધ્યાન આપજો, આ વસ્તુ પૂછાઈ જાય, ઇમ્પોર્ટન્ટ વન છે, સિલેબસમાં છે આ વસ્તુ. મોહેંજોદડો, મોહેંજોદડો, બરાબર છે. મોહેંજોદડો, બરાબર, ઓકે. તો મિત્રો રાખીગઢીને 2012માં ગ્લોબલ હેરિટેજ ફંડમાં સ્થાન આપ્યું છે. અને રાખીગઢી ક્યાં આવેલું છે મિત્રો? તો રાખીગઢી હરિયાણામાં આવેલું છે, ઓકે. ચલો આગળ વાત કરું છું નેક્સ્ટ મિત્રો. હવે પાંચમું નગર આવે છે મિત્રો, કાલીબંગા. મિત્રો આપણે હડપ્પાની વાત કરી, મોહેંજોદડોની વાત કરી, આપણે ચાહનું દડોની વાત કરી ને રાખીગઢી. હવે પાંચમું નગર ક્યાં છે? પાંચમું નગર કયું છે? એ છે પાંચમું નગર છે
કાલીબંગા, ઓકે. આ પાકિસ્તાનમાં છે મિત્રો, પણ આ ભારત પહેલા, ભારત આઝાદી પહેલાની વાત છે. કિરણભાઈ, કિરણભાઈ પાકિસ્તાનમાં છે, પણ આપણે આઝાદી પહેલા તો ભારતમાં જ હતું ને, અને સિંધુ સંસ્કૃતિ એ પ્રમાણે જ ગણીએ છીએ આપણે, બરાબર છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ, બરાબર છે? હા દિવ્યાબેન, પાકિસ્તાનમાં છે, બરાબર છે, પણ આપણે હડપ્પિયન સંસ્કૃતિના પ્રસ્પેક્ટિવમાં એટલે ભારતની વાત જ કરીએ છીએ, બરાબર? અને કદાચ મારાથી ભૂલથી એવું બોલાવ્યું કે ભારતમાંથી મળી આવીને, બરાબર છે, સોરી, પણ હવે પાકિસ્તાનમાં જતી રહી છે, બરાબર છે? કમલેશભાઈ, દિવ્યાબેન, કિરણભાઈ, બરાબર છે, હવે પાકિસ્તાનમાં જતી રહી છે, બરાબર છે? હર્ષભાઈ, ઓકે. હવે વાત કરીએ છીએ પાંચમું નગર કાલીબંગા. તો મિત્રો, કાલીબંગા ક્યાં આવેલું છે? સૌથી પહેલા વાત કરી લઈએ, રાજસ્થાનના ગંગાનગર જિલ્લાના ધગધર નદી કિનારે છે. ક્યાં આવેલું છે? રાજસ્થાનના ગંગાનગર જિલ્લો અને ધગધર નદી કિનારે છે. અને કાલીબંગાના નામનો અર્થ શું થાય છે? કાળા રંગની ચૂડીઓ. કાળા, જેમ મોહેંજોદડોનો મતલબ મરેલાનો ટેકરો થાય છે, એવી રીતે મિત્રો કાલીબંગાના નામનો મતલબ શું થાય છે? મરેલ, કાળા રંગની ચૂડીઓ. અને આ કાલીબંગાની શોધ કોણે કરી હતી? 1951માં અમલાનંદ ઘોષે, બરાબર સાંભળો, શોધ કોણે કરી? 1951માં અમલાનંદ ઘોષે. અને 1961માં અહીં ખોદકામ બીબી લાલ અને બીકે થાપરની હેઠળ થયું, બરાબર સાંભળો. શોધ પૂછે તો કોણે? અમલાનંદ ઘોષ. અને ખોદકામ પૂછે તો 1961માં, એક્ઝેક્ટ 10 વર્ષ પછી બીબી લાલ અને બીકે થાપરે કર્યું. અને મિત્રો ખોદકામ પછી આ જમીનની નીચેથી આ જગ્યાએ પણ આખું ગામ મળી આવ્યું. ત્યાંથી જે વસ્તુઓ મળી, માટીના વાસણો, સિક્કા ને બધાને, એના પર કાર્બન-14 પરીક્ષણ થયું અને ખબર પડી આ જગ્યા પણ મિત્રો 6000 વર્ષ જૂની છે અને સિંધુ ખીણની સંસ્કૃતિનો આ ભાગ છે. તો કાલીબંગા રાજસ્થાન ગંગાનગર જિલ્લો અને ધગધર નદી કિનારે છે, યાદ રાખજો. અને નામનો મતલબ થાય છે કાળા રંગની ચૂડીઓ. કાલીબંગા વિશે આગળ વાત કરું મિત્રો, કાલીબંગામાંથી મળી આવેલી વસ્તુમાં સૌથી પહેલું છે ખેડ કરેલા ખેતરોના પુરાવા. મિત્રો ખેત મતલબ એ વખતે ખેતી થતી હતી, ખેતરને ખેડવામાં આવતું હતું, ખેતી થતી હતી, એનો પુરાવો ક્યાંથી મળ્યો છે? એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયો છે કે એકમાત્ર સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર જે જગ્યાએ ખેડેલા ખેતરના પુરાવા મળ્યા છે કાલીબંગામાંથી. પછી મિત્રો મકાનો કાચી ઈંટોના બનેલા હતા. મિત્રો ખાસ યાદ રાખો, ઇમ્પોર્ટન્ટ વન, એક્ઝામમાં પૂછાઈ ગયું છે કે લગભગ મિત્રો તમે જોશો ને તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં જેટલા પણ ગામો છે ને ત્યાંથી પાકી ઈંટોમાંથી બનેલા મકાનો જોવા મળ્યા છે, પાકી ઈંટોમાંથી. પણ ભારતના બે એવા ગામો છે જ્યાં કાચી ઈંટોના મકાનો બને છે. એક છે કાલીબંગા, બરાબર, જ્યાંથી કાચી ઈંટોમાંથી બનેલા મકાનો બને છે. હવે કોણ કહેશે મિત્રો? ક્વેશ્ચન પૂછ્યું છે ગુજરાતમાંથી મળી આવેલું કયું નગર જ્યાંથી કાચી ઈંટોના બનેલા મકાનોના પુરાવા મળ્યા છે? ફરી ક્વેશ્ચન પૂછું છું, ગુજરાતમાંથી મળી આવેલું નગર જ્યાંથી કાચી ઈંટોના બનેલા મકાનો, ભારતમાંથી કાલીબંગા તો ગુજરાતમાં કઈ જગ્યાએ આવશે? નરેશભાઈ, નૈતિકભાઈ, હેતલબેન, નેહાબેન, અરવિંદભાઈ, આરસી, નીતિન, આરજે, કમલેશભાઈ, કિરણભાઈ, દિવ્યાબેન, હર્ષભાઈ, નરેશભાઈ, સુનિલભાઈ, દિવ્યાબેન, વિજયભાઈ, કિરણભાઈ, ઐશ્વર્યાબેન, મીતભાઈ, દિવ્યાબેન, નીલમબેન, હર્ષભાઈ, મીતભાઈ, આરાધનાબેન, નહી, યસ, એક્ઝેક્ટ, પિયુષભાઈ, વેરી ગુડ, રંગપુર આવશે. આરાધનાબેન, દેસલપર નહીં આવે, યસ, રંગપુર નહીં. આરજીભાઈ, રોજડી નહીં આવે. કૃષ્ણાબેન, એક્ઝેક્ટ, રંગપુર. જુઓ મિત્રો, ફરી વખત બોલું છું, આખા ભારતમાંથી જેટલા પણ ગામો મળ્યા છે ભારત અને ભારતની બહાર, ત્યાં લગભગ પાકી ઈંટોના બનેલા મકાનો જોવા મળે છે. પણ માત્ર બે એવા ગામો છે જ્યાં કાચી ઈંટોના મકાનો જોવા મળે છે. એક છે ભારતમાં આવેલું રાજસ્થાનનું કાલીબંગા અને બીજું ગુજરાતનું રંગપુર. હવે વાત કરું છું કાલીબંગામાં આગળ, ત્યાંથી સુશોભિત ઈંટોના પુરાવા પણ મળ્યા છે, શણગારેલી ઈંટો. અને મિત્રો કાલીબંગામાં શબના અગ્નિ સંસ્કાર માટે, મિત્રો મરી ગયેલા માણસના અગ્નિ સંસ્કાર અથવા તો એને દાટવા માટે ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. પૂર્ણ સમાધિ એટલે આખું દાટી દે, આંશિક સમાધિ એટલે અડધો દાટે અને અડધો માણસને બહાર રાખે, અને ત્રીજું છે દાહ સંસ્કાર એટલે કે અગ્નિ સંસ્કાર કરે. મિત્રો 2019માં ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં કઈ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી માણસના અગ્નિ મરી ગયા પછી અગ્નિ સંસ્કાર માટે? તો પૂર્ણ સમાધિ, આંશિક સમાધિ અને દાહ સંસ્કાર, આ ત્રણે ત્રણ પુરાવા મળ્યા છે ત્યાંથી, બરાબર છે. અને મિત્રો ત્યાંથી વિશાળ પંખા આકારના 7 હવન કુંડો પણ મળ્યા છે. તમને પૂછી લે હવન કુંડો ક્યાંથી મળ્યા છે? કાલીબંગામાંથી. કાચી માટીની બંગડીઓ ક્યાંથી મળી છે? કાલીબંગામાંથી. દાળ વાંટવાનો પથ્થર, સુતરાઉ કાપડની છાપ, માટી અને મોતીના મણકા, વેલણાકાર મહોરો અને માટીના રમકડા, આ બધી જ વસ્તુઓ ક્યાંથી મળી આવી છે મિત્રો?
કાલીબંગા માંથી મળી આવી છે. બરાબર છે મિત્રો, આજે આપણે આ પાંચ ગામો વિશે વાત કરી અને હું આશા રાખું છું કે તમને આ ગામો વિશે ખબર પડી જશે. આગળની વાત આપણે કાલે કરીશું. આજનો આપણો લેક્ચર અહીં પૂરો થાય છે. બાકીના નગરોની વાત કાલે કરીશું અને આશા રાખું છું કે તમને આપણા આજના સેશનમાં ખબર પડી હોય. બરાબર મિત્રો, આ લેક્ચરના બધા જ ટોપિકને જોઈ લેજો. તમારા સ્પેશિયલ સિલેબસમાં લખ્યું છે સિંધુખીણી સંસ્કૃતિ, ત્યાંના મહત્વના નગરો, એની લાક્ષણિકતાઓ. હજી ઘણું બધું બાકી છે, આગળ આપણે વાત કરવાની છે બીજા લેક્ચરમાં કાલે. બરાબર છે, અને મને આશા છે કે તમને લેક્ચર પસંદ આવ્યો હશે. તો મિત્રો, તમે ખાસ આપણી આ લેસ ક્રેક ગુજરાત એક્ઝામની ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને મિત્રો અનએકેડમીની જે એપ છે એને તમે ડાઉનલોડ કરી લો પ્લે સ્ટોરમાં, અને ત્યાં જો તમને મારા લેક્ચર ગમે છે તો ત્યાંથી મને ફોલો કરો. અનએકેડમીની એપ્લિકેશનને પ્લે સ્ટોરમાંથી પરચેસ કરીને કાર્તિક સુખવાલ લખશો એટલે ત્યાં આવી જશે, ત્યાં મને ફોલો કરો. અને મિત્રો ખાસ તમે 6 મહિના કે 12 મહિનાના કોર્સને ખરીદો, તમને ઘણો ફાયદો થશે, બહુ નજીવી પ્રાઇસે મળે છે. અને જ્યારે તમે કોર્સ ખરીદો ત્યારે મારો કોડ યુઝ કરો KSUS. કયો કોડ છે મારો મિત્રો? જોઈ લો KSUS, તો તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. બરાબર છે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને મિત્રો કાલે મળીએ છીએ ફરી 9 વાગે. આપણે હડપ્પન સંસ્કૃતિ, સિંધુખીણી સંસ્કૃતિની વાતને આગળ વધારીશું. આજે બધા લાઈવ આવ્યા એના માટે થેન્ક યુ વેરી મચ. અને બીજા મિત્રોને પણ કહી દો, ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતીની ચર્ચા કરીએ છીએ. તો કાલ સુધી આપણે જય હિન્દ, જય ભારત, સ્ટે હોમ, સ્ટે સેફ. અને તમને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકે છે અત્યારે. આરજેભાઈ, અનિલભાઈ, સુનિલભાઈ, વિજયભાઈ, નરેશભાઈ, મૈત્રાબેન, નીલમભાઈ, નીતિનભાઈ, અનિલભાઈ, દિલીપભાઈ, જીગરસિંહ, નરેશભાઈ, હર્ષભાઈ, ઐશ્વર્યાબેન, નીલમબેન, વંદિતાબેન, જોગની સ્ટુડિયો, નીલમબેન, કૃષ્ણાબેન, હર્ષભાઈ, ઈશાનભાઈ, વાસુભાઈ, તોરલબેન, સ્નેહલબેન, કૃષ્ણાબેન, મૈત્રાબેન, વિજયભાઈ, દિવ્યાબેન, પિયુષભાઈ, કોઈને કઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો આ બાબતે. અને જો તમને બધાને ખ્યાલ આવી રહ્યો હોય તો યસ કહી દેજો. તમને બધાને ખ્યાલ આવી રહ્યો છે ને જે હું ભણાવી રહ્યો છું? બરાબર છે. સ્નેહલબેન, એતલબેન, કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ અનિલભાઈ. ટેલિગ્રામ લિંક મોકલું છું ઐશ્વર્યાબેન, મોકલી દઉં છું. ટેલિગ્રામ લિંક મોકલું છું. યસ, જોઈ લો. ટેસ્ટ આપણો આ સેશન પૂરો થશે ને મૈત્રાબેન, આખી સિંધુખીણી સંસ્કૃતિનો પછી લઈશું. ઐશ્વર્યાબેન, લિંક મોકલી દીધી છે મેં, જોઈ લો. થેન્ક યુ વેરી મચ અરવિંદભાઈ, ખૂબ ખૂબ આભાર તમારા ગ્રેટિટ્યુડ માટે. ઓકે, તો મિત્રો આજનો આપણો સેશન અહીં પૂરો કરીએ છીએ. કાલે ફરી મળીશું આજ ટાઈમે 9 વાગે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.